હસી ખુશીમાં ટાઈમ પાસ કરો ને તો બાયપાસ ન કરવું પડે. આવું મારો ભાઈબંધ મને કહેતો હતો, એટલે પછી મેં હા મૂકી દીધું. મેં એન્જોય કરો ને તો એન્જોયગ્રાફી ન કરવી પડે. અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, તો મારો ભાઈબંધ ભાગો મને કે મને બધું આવડે, અમુકને વેમ બહુ હોય, મને બધું આવડે. મને કે આ અમને મને કે મારે રજૂઆત કરવી છે. મેં તો એ સ્ટેજ ઉપર ભાઈ, તો એ સ્ટેજ ઉપર બેઠો ને રજૂઆત મારી કરવા માંડ્યો એ. તો એ આવીને જે સ્ટેજ ઉપર બેઠો ને રજૂઆત કરતો હતો, બધી વાતો કરતો હતો ને બે ચાર જોક્સ બોલ્યો ને, તો હજી બોલતો હતો ને ત્યાં એક દાદા સામે બેઠા હતા ને ઊભા થઈને હાલતા થયા. તો મેં કીધું એ દાદા કેમ હાલતા થયા? મને કે નકરું થૂક ઉડાડે છે, સીધું મારા મોઢા ઉપર આવે છે. કે બોલો એ બોલે જ નકરું મોઢામાં થૂક ઉડે છે. ભાગો મને કહેતો, મને કે મારા એક મિત્ર છે ને, કે મારા મિત્ર એ એટલા મોજમાં હોય, એટલા મોજમાં હોય, એટલા મોજમાં. મેં કીધું લેતા હશે? મને કે ના ના લેતા નથી, તોય મોજમાં હોય. મેં કીધું હા એવી રીતના કેવી રીતના મોજમાં? અરે મને કે એટલા મોજમાં હોય છે કે. પણ મેં કીધું એનું કારણ, મને કે કારણ પૂછવા હું એને ઘરે ગયો છે. મેં એને કીધું કે તમે એટલા મોજમાં રહો છો લીધા વગર, તો એનું કારણ હું? તો પછી એણે મને કીધું કે હું તને આનું છે ને ચાવી આપીશ, મોજમાં રહેવાની ચાવી. બાઘો કે એ ચાવી આપવાની વાત કરતા હતા ને એમાં ગુજરી ગયા, ચાવી ભેગી લેતા ગયા. મેં કીધું ભલામણા આપણી મોજની ચાવી બીજા પાસે ન હોય, આપણી મોજની ચાવી આપણી પોતા પાસે હોય, આપણા મોજની ચાવી બીજા પાસે હોય, આપણી પાસે હોય ચાવી. આ અઘરું છે ભાઈ. હમણાં અમારા એક જણો ઉદાસ બેઠો હતો, તો બાઘો ત્યાંથી નીકળ્યો. એ કે કાં ઉદાસ બેઠો? ઓલો કે મારું એક કામ સીધું નથી થતું, એકય કામ મારું સીધું નથી થતું. ગમે એ કામ હું કરું ને ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવી જાય, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી જાય, મને હમ જ નથી પડતી મારે શું કરવું. ત્યાં બાઘો કે મૂંઝા છો, હું મારો એક મિત્ર એવો છે કે તું તારા ફળિયાની ધૂળની મુઠ્ઠી ભરી અને મુઠ્ઠી ધૂળની ભરીને ત્યાં જા ને, તો એ ધૂળ જોઈને તારું કહી દે તને શું થવાનું છે, તારો આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થવાનો છે, ધૂળ જોઈને કહી દે. ઓલો કે એમ? હા હા, એ કે તું જા અને ધૂળની મુઠ્ઠી ભરીને કે તારે જવાનું. આ કે કાંઈ વાંધો નહીં. તો ઓલો એનો મિત્ર હતો ને એ ગયો ઓલા પાસે, ધૂળ જોવે ને એની પાસે, તો ધૂળની મુઠ્ઠી ભરીને ગયો. ધૂળ આપી તો ઓલાએ જોઈને આ મિત્રને કીધું કે તમે બાઘાભાઈના મિત્ર છો અને તમને બાઘાભાઈએ મોકલ્યા છે, ખોટું ન લાગે તો કહું. ઓલો કે કાંઈ ખોટું ન લાગે, તમે તારે બોલવા માંડો, જે હોય સાચે સાચું કહી દો. ઓલો ધૂળ જોઈને કે તમારા ઘરની અંદર કંકાસ બહુ રહે છે, તમારા ઘરની અંદર તમારું કાંઈ હાલતું નથી, તમારી ઘરવાળી માથું કાઢી ગઈ છે, તમારો છોકરો આડી લાઈને ચડી ગયો છે, તમારી દીકરી તમારા કયામાં નથી, અને આમાં તો એવું બતાવે છે કે તમારું મકાન વેચાઈ જવાના યોગ છે, તમે હાવ લુખેશ થઈ જવાના યોગ છે, તમે રાન રાનને પાન પાન થઈ જવાના યોગ છે. તો આ ભાઈ દાંત કાઢે, હા 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 હા. તો ઓલા કે હું તમને આવું તમારું નબળું ભવિષ્ય કહું છું ને તમે દાંત કાઢો છો. ઓલો કે તમને ખોટું ન લાગે તો કહું. તો ઓલા ધૂળ જોતાથી ભાઈ કે કયો ને મને ખોટું નહીં લાગે, ત્યારે આ બોલ્યો કે માફ કરજો, હું મારા ઘરેથી ઉતાવળમાં નીકળ્યો ને મારા ફળિયાને ધૂળ લેતા ભૂલી ગયો, અહીં આવીને યાદ આવ્યું ધૂળ લઈ જવા નથી. તમારા ફળિયામાંથી કે મેં ચપટી ભરી લીધી, ધૂળ તમારા ફળિયાની છે. ઓલાને ગોમરે ચડાવીને પોતે ઘરે આવી સુઈ ગયો. બોલો આવો અમુક હોય. બોલો હમણાં એક જણો કે બાઘાને, કે બાઘાને પાસે ધંધા આવા હોય. બોલો એક જણો બાઘાને કહે કે આપણે 400 જણાને રહોડું કરવું છે. ભાગો કે આપણો મિત્ર જ કરે છે, હમણાં બોલાવું તો ફોન કર્યો તરત એના મિત્રને કે ભાઈ તું અહીંયા આવી તો એક ભાઈને 400 જણાને રહોડું કરવું છે. ત્યાં તો એનો મિત્ર આવ્યો ઓલું બજાજ સ્કૂટર લઈને ઢડ કરતો કરતો આવીને ઊભી રાખી ગાડીને. એ કે બોલો કે શું કરવાનું છે? ઓલા ભાઈ કે ભાઈ આપણે 400 જણાને રહોડું કરવું છે. ઓલો કે થઈ જાય, બેઠો તરત ઓટા ઉપર. એ કે આપણે થઈ જાય, તમે તારે મૂંઝાવમાં તમે. તે ઓલો ઘરધણી કે હાલો કે મને આઈટમ લખાવો. ત્યાં બાઘાનો મિત્ર કે લખો 1200 ઈંટું 3 થેલી સિમેન્ટની. ઓલા ભાઈ કે ભા રહોડામાં ઈંટ ને સિમેન્ટ? કે તમે કહો છો ને 400 જણા રહોડું બનાવવાનું, એ 1200 ઈંટું તો જોઈએ ને મોટું રહોડું. અરે એમ નહીં, મારા છોકરાના લગ્ન છે રસોઈ બનાવવાની. તો એ કે તમારે જોખવટ કરવી જોઈએ, હું તો એ કે ચણતર કામ કરું છું. આને મને કીધું કે રહોડું બનાવવાનું છે તો હું તો બનાવી દઉં. છે તો કે હવે ન બનાવવું હોય તો લાવો 250 રૂપિયા, હું 15 કિલોમીટરથી આવ્યો હોય કે આ મારે ક્યાં પેટ્રોલના ભાવ તમે જોવો છે. 250 રૂપિયા ભાગો કે આપી દો, 250 રૂપિયા. ઓલો પણ કે હું છે ને આપું 250 હોય કે મારે રહો. ભાગો કે તમે મને શું કીધું? રહોડું બનાવવાનું. તમે ચોખવટ કરી હતી રસોઈ બનાવવાની એમ. ઘડીક વાર ભાગો કે મને વિચાર આવ્યો કે આ ઘરમાં છે 250 જણા, અવડું કેવું છોકરું 3 ફૂટિયું ને 2 માણા, અને આ 400 જણાનું રહોડું બનાવવાના છે. પછી મને એમ છું કદાચ આને કેટરસનો ધંધો કરવો હોય, મોટું રહોડું બનાવવું હશે. 250 ઓલાને દેવરાયા. બોલ લાવો માવો માવો ખાઈને વયો ગયો. બોલ અમુક અમુક આમ ઘૂમરે નાખે. અમારે એક જણો છે ચડી પહીને આટા મારે. બોલો ચડી પહીને આટા મારતો હોય? હા મોટો જબર છે ભાઈ મારી જેવડો, ચડી પહીને આટા મારતો હોય. નાનપણથી ચડી જ પહેરે.
કોઈ પેન્ટ પહેર્યું જ નથી. એક દી હું બેઠો તો મારી પાસે મન કે એક મને એકાદી વખત પ્રોગ્રામમાં લઈ જાઓ. આ રાજકોટ તમે પ્રોગ્રામમાં જાઓ, તમે આ મુંબઈ પ્રોગ્રામમાં જાઓ, દેશ વિદેશમાં જાઓ, ક્યારેક મને લાવો આપો કે પ્રોગ્રામમાં લઈ જાઓ. મેં જો કાલ મારો એક જગ્યાએ પ્રોગ્રામ છે, હું તને હારે મારી ગાડીમાં લઈ જાય, પણ ચડ્ડી પહેરીને ન આવતો. મેં તો પેન્ટ પહેરીને આવજો તો લઈ જઈશ. તો મને કે વાંધો નહીં, પેન્ટ પહેરીને આવું. તે દી ગયો એ ગુજરીમાંથી પેન્ટ લઈ આવ્યો. મારી યાર પ્રોગ્રામમાં આવતું ને તો પેન્ટ લઈ આવ્યો. ઘરે આવીને પહેર્યું ને તો પેન્ટ મોટું થયું ત્રણ આગળ. તો એની મમ્મીને કીધું, મમ્મી કે મારે પ્રોગ્રામમાં જવું ને પેન્ટ કાપી દો ને. એને મમ્મી કે અત્યારે મારા કામના પાર નથી કે પછી કાપી દે કે હું તને. ત્યાં એને ભાભી પાઈ ગયો. ભાભી કે મારે ઓલા નવસાદના પ્રોગ્રામમાં જવું ને, પેન્ટ લાંબુ થાય છે, જરાક મને કે ત્રણ આગળ કાપીને વાળી દો ને. એના ભાભી કે અત્યારે હવે મારા તારા ભાઈને કપડાની ઇસ્ત્રી કરવાની કેટલાય કામ છે કે પછી. તેની બેન પાસે ગયો. હવે એની બેનની નવી નવી હગાઈ થયેલી હતી. અગાશીમાં એના વરારે વાત કરતી હતી. ન્યાય ગયો એ કે આ મારી પેન્ટ કે ત્રણ આગળ મોટું થાય, જરાક બેન કાપી દે ને તે કાતા ટેભા લઈ દે ને. એની બેન કે જોતી નથી કે તારા બને એવીનો ફોન શરૂ છે ને કે અત્યારે એવું કે જા પછી કરી દે કે. પછી આ છે ને ભાઈ કંટાળ્યો ને તો ગામમાં કારીગર હતો, ન્યાય ગયો કે આ ત્રણ આગળ કાપીને જરાક વાળી દો ને, મારે પ્રોગ્રામ સાંભળવા જવું છે. તો ઓલાએ ત્રણ આગળ કાપીને વાળી દીધું. આણે પહેર્યું બરોબર થઈ ગયું. ઘરે આવીને ખીતીએ ટીંગાડ્યું. ખીતીએ ટીંગાડીને પોતે વયો ગયો બહાર પાનના ગલે આટા મારવા. તો એના મમ્મી નવરા છે ને, તો એની મમ્મીને વિચાર આવ્યો, મારો છોકરો આખી જિંદગી બિચારાએ ચડ્ડી પહેરી, આ 24 વર્ષનો થયો, હમણાં પેન્ટ લાવ્યો છે, નવું નવું બિચારાને પેન્ટ પહેરવાનું મન થયું, લાઈન ત્રણ આગળ કાપી દઉં. તો એણે ત્રણ આગળ કાપીને એણે સિલાઈ લીધી, પેન્ટ ટીંગાડ્યું. ત્યાં એના ભાભી નવરા થયા ઘરમાંથી કે મારે તો બધું કામ પતી ગયું ને, મારો દેર બિચારો કોઈ દી મને કામ છીંધે નહીં, આજ પહેલી વાર મને દેરે મારું કામ છીંધ્યું. તો લાઈને કે પેન્ટ કાપી દો, ત્રણ આંગણ એણે કાપ્યું, એણે તે ભલેને ટીંગાડ્યું. ત્યાં એની બેન અગાશીમાંથી એને બની આવી, એના આ છોકરાને બની આવી રે. એટલે એ બેન એના વરારે વાત કરી નીચે ઉતરીને એને વિચાર આવ્યો કે હજી મારી હગાઈ થઈ છે, કાલ હું હારે વહી જાય. આ મારો બિચારો ભાઈ અને એ બિચારો આખી જિંદગી એણે ચડ્ડી પહેરી અને હવે એ પેન્ટ લાવ્યો છે, લાઈન ત્રણ આગળ કાપી દો, બિચારા કામ સીધું. એણે ત્રણ આગળ કાપ્યું, એણે સિલાઈ મારીને ટીંગાડ્યું. સવારમાં આણે પેન્ટ પહેર્યું ને તો ચડ્ડી થઈ, ચડ્ડીને ચડ્ડી રહી બિચારાની. બોલો, ચડ્ડીથી આગળ ન આવે. બોલો, ચડ્ડીને ચડ્ડી રહી. હમણાં મારે એક સોસાયટીમાં પ્રોગ્રામ હતો, સોસાયટીની અંદર પ્રોગ્રામ હતો ને, તો હું પ્રોગ્રામ દેવા ગયો ફરતી બિલ્ડિંગો. ભાઈ ફરતી બિલ્ડિંગો, વચ્ચે મારું સ્ટેજ, અહીંયા જેમ છે ને એમ વચ્ચે સ્ટેજ, ફરતી બિલ્ડિંગો, અને બધાએ સાંભળો, આખી સોસાયટીના માણસો આવ્યા હતા ભાઈ. એમ તો આવ્યા હતા બધાએ, બધાએ ફરતા બિલ્ડિંગોમાં બેઠા, કોઈ વચ્ચે ન આવે. વચ્ચે બધી ખુરશી ખાલી, બધાએ પોતપોતાની બિલ્ડિંગની નીચે બેઠા હતા. એટલે પછી મેં માઇકમાં કીધું, મેં તો તમે આમ સામે આવીને બેહો ને તો તમને સાંભળવાની મજા આવે, મને પ્રેઝન્ટેશન આપવાની મજા આવે. ત્યાં એક જણો બિલ્ડિંગની નીચે જ બોલ્યો, મન કે સામે નહીં બેહીએ. મેં કીધું કેમ? મન કે ત્યાં વચ્ચે અમારા સોસાયટીના પ્રમુખ ફાળાની નોટબુક લઈને બેઠા છે. જેવા એ કે વચ્ચે આવી તરત કે ફાળો લખાવો, ફાળાની બી કે પોતપોતાની બિલ્ડિંગમાં બેહીને સાંભળતા. બોલ, આ મનોજભાઈ મારો પ્રોગ્રામ રાખ્યો, એના સમીરભાઈ બે મારો પ્રોગ્રામ રાખ્યો, અને બધાને મેસેજ કર્યા. એ લોકોએ મેસેજ, કાર નહોતા સાહેબ, મેસેજ કર્યા બધાને. અને મેસેજમાં લખ્યું, નવસાદ કોટડીયાનો હાસ્ય દરબાર રાખેલો છે, રાત્રે 9 વાગે કાર્યક્રમ ચાલુ થઈ જાહે, બધાએ 9:45 આવી જવાનું છે, 9:10 બાકી હશે ત્યાં ડોર બંધ થઈ જશે, પછી કોઈને અંદર લેવામાં આવશે નહીં. આવા બધાને મેસેજ કર્યા. આ મનોજભાઈ અને સમીરભાઈ બે ભેગા થઈને બધાને મેસેજ કર્યા. બધાએ 9:45 આવી ગયા, 9:10 બાકી હતી તો દરવાજા બંધ થઈ ગયા. પણ અમારા પ્રફુલભાઈ છે ને કેમેરામેન, એને એની ઘરવાળી બે મોડા આવ્યા. એ બે હવા નવે આવ્યા ને તો બાય ડોરકીપરને કે દરવાજો ખોલ, અમારે અંદર જવાનું છે. ઓલો ડોરકીપર કે નહીં, દરવાજો નહીં ખોલવું, અમારે કે વાત થયેલી છે કે 9:10 બાકી હોય પછી ગમે એ આવે, એના માટે દરવાજો નહીં ખોલવાનો. પ્રફુલભાઈ કે પણ હું કેમેરામેન છું, દરવાજો ખોલી કે નહીં. મને કે અંદરથી સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે કે અંદર 9-7 કોટડીયાનો હાસ્ય દરબાર હાલે છે, કે તમને બેને અંદર મોકલું ને અંદરથી 212 આવે, તમારા બે આટલું દરવાજો ખોલો, 212 આવે છે. બોલ, એમાં ત્યાં મનોજભાઈ પાછું બજેટ હતું, સમોસા રાખ્યા બધા આટુંથી, બધાને સમોસા નાસ્તો આપ્યો. બોલો, તો એક જણો મારી બાજુમાં સમોસું લઈ આવ્યો અને સમોસું તોડ્યું, અંદરથી મસાલો ખાઈ ગયો અને પોપડી રહેવા દીધી. મેં કીધું, ભાઈ આ શું કર્યું તમે, અંદરથી મસાલો ખાઈ ગયા પોપડી રહેવા દીધી. મન કે મન કોરોના થયો હતો ને. મેં કીધું, હા. મન કે ડૉક્ટરે કીધું તું બહારનું ન ખાતા, અંદરનો મસાલો ખાઈ ગયો, પોપડી વધી, પછી પોપડી હું ખાઈ ગયો. એક જણા હાથમાં પાટો બાંધેલો. મેં તો શું થયું, મને કે હોટલમાં જમવા ગયો હતો. પણ મેં કીધું, એમાં હાથમાં પાટો કા બાંધ્યો? મને કે ત્યાં લખ્યું હતું થાળીમાં હાથ ન ધોવા. તો પણ મેં કીધું હાથમાં પાટો કેવી રીતના? મને કે પછી મેં ગ્લાસમાં હાથ ધોયા ને,
તો શીરા પડી ગયા હાથ માંડી, માંડ માંડ ગ્લાસમાં હાથ ધોયા. પેલા ઊભો થઈને કીધું, વોશ બેસિન હોય ને એમાં હોય જો હાથ ધોવા. હમણાં જ મારા એક હગાનો મને મેસેજ આવ્યો, બોલો, મારા હગાનો એક મેસેજ આવ્યો, મને કે આ કોરોનાના સમયમાં તમે માર્ક કર્યું, આ ગાંડા લોકો કે બેફામ ફરે છે, માસ્ક પહેરતા નથી, સફાઈ રાખતા નથી, સેનિટાઈઝ કરતા નથી, તો એકેય ગાંડાને કોરોના થયો? એટલે મેં હામો મેસેજ કર્યો, મેં કીધું તોય તમારે ધ્યાન રાખવું. તેણે મને બ્લોક કરી દીધો, બ્લોક કરી દીધો. એક જણો રોડ ઉપર આમ કાને ફોન રાખીને વાત કરતો કરતો જતો હતો, ગમે એ હોય આમ કાને ફોન રાખેલો, જો આમ આમ ફોન રાખેલો ને કાને, એમાં બાજુમાંથી એક જણો નીકળ્યો ને ફોન લઈને વયો ગયો. તો આ ઊભો ઊભો દાંત કાઢે, મેં તો દાંત કાઢમાં તારો ફોન લઈને વયા ગયા. મને કે પણ ફોનમાં ચાર્જ જ નથી. પેલા કીધું લઈને વયા ગયા, હવે ચાર્જ નથી ને ક્યાં કરશે. એક જણો મને કે હું પ્લેનમાં બેઠો ને, મેં કીધું હા પ્લેનમાં બેહાય. મને કે હું પ્લેનમાં બેઠો, પણ મેં કીધું બેહાય. મને કે પ્લેનમાં બેઠો ને પ્લેન ઉડ્યું, મેં કીધું એ ઉડે જ ભાઈ. તો પ્લેન કે ઉડ્યું ને આકાશે આંબી ગયું, મેં કીધું આકાશે ન આંબે, હેઠે રે થોડુંક. મને કે હા બે ત્રણ આંગળ હેઠે હતું, એ કહે કે મને કે આમ આકાશની આમ 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 હેઠે હાલ્યું જતું હતું. મેં કીધું હેઠે જ હાલે. તો મને કે આમ હાલ્યું જતું હતું ને પ્લેન. મને કે પછી મને કે નીંદર આવી ગઈ, મેં કીધું હા. મને કે નીંદર આવી ગઈ ને દરવાજો ખોલી ગયો ને તો હું નીચે પડ્યો. મેં કીધું પડ્યો તોય તું જીવતો રહ્યો? મને કે સપનામાં પડ્યો હતો ને. આમ તો એ કે હું કોઈ લક્ઝરી બસમાં નથી બેઠો, એ કે સપનામાં પડ્યો હતો. બોલ, હું હમણાં એક ભાઈની ઓફિસે બેઠો હતો, તો એક અવડો કેવો છોકરો આવ્યો આવ્યો ને, એટલે ઓલા ભાઈ મને શું કીધું મને ખબર છે. મને કે આ છે ને એટલો મૂર્ખો છે, તમે જોજો આનથી મોટો મૂર્ખ કોઈ નથી. મેં કીધું એમ? મને કે હમણાં હું તમને જો બતાવું. તો મેં કીધું બતાવો. તો એ ભાઈએ શું કર્યું, એક હાથમાં હોની નોટ રાખી, એક હાથમાં દસની નોટ રાખી, ઓલા છોકરાને બોલાવ્યો, બેટા આમાંથી તાર જે જોઈએ એ નોટ લઈ લે. તો ઓલો છોકરો આવ્યો, દહની નોટ લઈને વયો ગયો. પછી મને કે જોયું છે ને મૂર્ખો, હોની નોટ ને દહની નોટ હતી, એમાંથી દહની લીધી, હોની ન લીધી, જોયું ને છે ને મૂર્ખો. તો મેં કીધું હશે ભાઈ. પછી હું ત્યાંથી ઓફિસથી બહાર નીકળ્યો ને, તો છોકરો બેઠો બેઠો ગુલફી ખાતો. તો હું છોકરા પાસે ગયો, મેં બેટા તને એ શેઠ મેં કીધું હોની નોટ મૂકી હાથમાં, દહની મૂકી, તો તે હોની ન લીધી અને દહની લીધી, મેં દસની શું કામ લીધી તે? ત્યારે છોકરાએ મને જવાબ દીધો, મને કે જો હું હોની લઉં ને તો ખેલ ખતમ થઈ જાય. આ તો એને મૂર્ખાના વેમમાં કે રોજ મને 30-40 રૂપિયા આપે છે, બાકી હું હોની લઈ લઉં એટલે પૂરું થઈ જાય કામ. એથી હમણાં તો ધોમ વરસાદ શરૂ થયો ભાઈ, તો ધોમ વરસાદમાં એક જણા એક ભાઈનું ઘર ખખડાયું. તો ઘર ખખડાયું ને તો ઓલા ભાઈએ ઘર ખોલ્યું, ધોમ વરસાદ પડે ઉપડાને ધારે, આને ઘર ખોલ્યું ને એટલે પૂછ્યું, બોલો શું છે? એ કે તમારું પાર્સલ આવ્યું છે. તો આ અંદર ઊભો ઊભો મૂર્ખો કે આ વરસાદમાં દેવા અવાય, કુરિયર ન કરી દેવાય. ઓલો કે ભાઈ હું કુરિયર વાળો જ છું, કુરિયર ન કરી દેવાય નહીં, ત્યાંથી જ આવું છે. અમુક અમુકને મૂર્ખા હોય. બોલો, બાગાન મેં કીધું, મેં કીધું આ બધા હારે રહેવાના ફાયદા હું તને ખબર છે, આ બધા હારે રહીએ આપણે તો ફાયદા હું ભાગો. મન કે જો એક જ ફાયદો કહું, મેં હું મન કે ખીચામાં એક બીડી હોય ને તો ભાંગી જાય, આખું બંડલ હોય ને તો ભાંગે નહીં. અને આવો ઉદાહરણ આપ્યું. બોલો, એક જણો તો ઘરે હાવ નવરો બેઠો હતો, હાવ કાંઈ કામ વગરનો નવરો બેઠો હતો, ને એનું ધ્યાન પંખા આમ ઉગ્યું અને પંખાને સવાલ કર્યો કે હે પંખા, તું એટલો મોજથી કેમ ફેરશો? તો પંખાને વાંચા ફૂટી પંખો બોલ્યો કે આ 60 વોલ્ટના વાયર તું પકડ, તું ફરી છે, ખાલી પકડી રાખી ગઈ, હમણાં ઘુમરી એનો છેડ તો કહી જાય. એક જણા ત્યાં તો મહેમાન આવ્યા ને, મહેમાન અમારા પાડોશમાં એક જણા મહેમાન આવ્યા, તો હવારના પહોરમાં ઘરધણી મહેમાનને ખંખેરતો હતો, ખંખેરવા સમજો ને તમે, મારતો હતો. એવો મારે મહેમાન, એવો મારે મહેમાન કે ઓય મારી ઓય બાપા. હું ગયો, મેં તો બિચારા આ મહેમાનોને માન, આપણે અહીંયા કાઠિયાવાડમાં મહેમાનોને માન દઈ અને તમે મહેમાનને મારો છો. મને કે આને મારવો જ પડે. પણ મેં કીધું શું થયું? અરે મને કે મેં એ રાતે આવ્યો અહીંયા મારા ઘરે, તો મેં એને હોલમાં હું રહ્યો કા હોલમાં હોઈ જા, તો હવારના પોરમાં કે પંખો કાઢીને ભંગારવાને દઈ દીધો, પાછો કે ટિકિટનું થઈ ગયું. તો મેં કીધું ભલામણ તમે મહેમાન થઈને આવ્યો અને આ પંખો મેં તું કોઈનો દઈ દેવાય ભંગારમાં. મને કે તમે એ કે શાંતિ રાખો, આનો પંખો એ કે આખી રાત હું હૂતો નથી. મેં કેમ? મને કે આખી રાત નવરો કુચુડ 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 થતો હતો. હવાર મેં રાતે જ વિચાર કર્યો હતો, હવારમાં ઉતારીને ભંગારમાં દઈ દઉં ને તો જ આ નવો લે, ને કારણ કે નવો નહીં લે, કોકના પંખા ભંગારમાં દઈ દે. બોલ, અમારે એક દાદા છે ને ગામડામાં, એક દાદા એટલા મગજના તળી ગયેલા, એટલા મગજના તળી ગયેલા, એટલા મગજના ખરાબ. એ દાદા બેઠા હોય ઘરની બહાર અને કોઈ નીકળે ને શેરીમાંથી, એટલે દાદા આવી આવી ગાળું દેવો, આવી આવી ગાળું દે દાદા, એવી ગાળું દે દાદા, એવી ગાળું દે.
આખા ગામમાં એમ થઈ ગયું કે આ દાદા જેવો કોઈ ગામમાં નહીં હો, એવો થઈ ગયો. દાદા બધાને ગાળું દે, જે ઘર પાસે નીકળે આવી એવી ગાળું દે. એમાં દાદા ગુજરી ગયા, મરણ પથારી હતા ને દાદા ગુજરી ગયા ને. ગુજરતા ગુજરતા દાદા એના છોકરાને કહેતા ગયા કે બેટા આખા ગામની અંદર કે આમ જો અહીંથી કોઈ નીકળે ને એટલે હું ફટકારતો જઈ ગયા કે, પણ હવે કે મારે એક વચન તમારી પાસે જોતું છે. અને છોકરા કે બોલો ને બાપા શું વચન છે. હું ગુજરી જાઉં છું પણ મારા મર્યા પછી તમે એવું કામ કરજો કે આખું ગામ એમ કેવું જોઈએ કે આ છોકરા કરતાં તેનો બાપ સારો હતો. છોકરા કે કાંઈ વાંધો નહીં બાપા, અમે એવું કામ કરશું. હા, અને બાપા ગુજરી ગયા. અને પછી બાપા તો ગાળું દેતા હતા, છોકરાએ બળા લીધા બોલો. અને બળા લઈને ઘરની બહાર બેસે, જેવો કોઈક શેરીમાંથી નીકળે ને બળાવાળી કરે, ફડાકા મારે બળાને. પછી તો આખું ગામ કહેવા માંડ્યું કે આ છોકરાઓ કરતાં તેનો બાપો સારો હતો, ખાલી ગાળું દેતો હોય કે આ તો મારે છે. આ મેણે એને બાપાનું સપનું પૂરું કર્યું બોલ. આવો અમુક આવા અઘરા હોય બોલ. હમણાં એક છોકરો છે ને, છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને તો બરાબર છોકરીના મા બાપ બેઠા હતા. એટલે આ ભાઈ ગયો ને, એટલે ઓલા છોકરીના પપ્પાએ પૂછ્યું, બેટા શું કામ કરો તમે? આ કે હું ઇલેક્ટ્રિકનો કારીગર છું. એમ, ઇલેક્ટ્રિકના કારીગર છો? અમારી દીકરી કે કોલેજ ગઈ છે ને આવવા વાર લાગે ને, એક કામ કરો ને, અમારું ગીઝર જરાક બંધ થઈ ગયું, જરાક જોઈ દો ને, અમારે ક્યાંય કારીગર મળતા નથી. તો આ તો ઓલી છોકરી જોવા જ ગયો તો ફટાફટ બાથરૂમમાં ગયો ને બધું ભેગું જ રાખ્યું હતું. પાછું નીંદવા જાય દાંતરડું ભેગું હોય, એ માણે થેલામાં પેસ્યું કાઢ્યું ને, પકડ કાઢ્યું ને, પાના કાઢ્યા ને, બધું ફટાફટ ફટાફટ ગીઝર ખોલ્યું ને છેડા બધા કાઢીને સાફ કરીને ટીંગા દીધું, થઈ ગયું રેડી, ચાલુ થઈ ગયું. એ કે જો ગરમ પાણી આવવા માંડ્યું ને, કે આવવા માંડ્યું. ત્યાં જે એટલી વાત થઈ ને, ત્યાં ઉપર આ છોકરીનો કાકો રહેતો જ, એ ગ્રાઇન્ડર મશીન લઈને આવ્યો કે આ જરા ઘર 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 થાય છે કે, તો ઓલા એ ખોલી નાખ્યું ને ફટાફટ રિપેર કરી દીધું, થઈ ગયું. ત્યાં આ બાજુ પાડોશી આવ્યો કે તમારા ઘર કારીગર આવ્યો કે, ના ના આપણે દીકરીને જોવા આવ્યા જ પણ એ કે ઇલેક્ટ્રિકના કારીગર છે. તે બાજુવાળો કે મારી ઇસ્ત્રી જરા કે ગરમ નથી થતી, તો ઇસ્ત્રી લઈ આવ્યો. તો ઓલા શેડા એના ખોલીને હરખા કરી દીધા, તો ઇસ્ત્રી ગરમ મંડી થવા, પાણી મીંડું ગરમ થવા, ઓલાનું ઢર ઢર બંધ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. છોકરી કોલેજથી આવી આવીને એટલે છોકરીના બાપાએ કીધું કે બેટા જો આ મૂર્તિઓ તને જોવા આવ્યો છે. છોકરી એને સામું જોઈને કે મને આ નથી ગમતો, મને નથી ગમતો. એનું મોઢું તો જો કે નથી ગમતું, પણ મોઢું તો આવું છે કે ના ના નથી ગમતો કે આપણને, કેન્સલ રાખો. તો પછી છોકરીને બાપાએ છોકરાને કીધું કે બેટા માફ કરજે કે મારી દીકરીને તું પસંદ ન થાવતો. ઓલો કે કાંઈ વાંધો નહીં, 850 રૂપિયા બિલ આપી દો ને ભલે પસંદ ન. 850 છે ને કે 250 રૂપિયા કે ઇસ્ત્રી બાજુ રિપેર કરીએ ને, 250 ગ્રાઇન્ડર ને, અને બાકી નહીં કે આ તમારું ગીઝર રિપેર કર્યું એ નહીં લાવો કે 850 આપો કે એટલે હું નીકળું. બોલો પૈસા લઈને હું ગયો, તમારા મફત કામ કરાવી લેવું છે. હમણાં એક જણો છે ને છોકરી જોવા ગયો ને, તો એ છોકરીનો બાપો આયરે હતો. છોકરીનો બાપો આયરે હતો ને તો છોકરીવાળાને પૂછ્યું, તો છોકરીનો બાપ શું કે ખબર છે કે અમારી દીકરી છે ને બીએ છે, બીએ છે. તો છોકરાનો બાપ કે અમારે એવી જ જોતી છે, બીએ એવી છે કે અમારે હોજી બીવી એવી હોય ને એવી જ જોતી. છોકરીનો બાપ કે બીએ એટલે ભણે છે, બાકી બીતી તો કોઈના બાપથી નથી. બીજી જગ્યાએ પછી ત્યાંથી તો કેન્સલ થયું, પછી બીજી જગ્યાએ જોવા ગયા તો ત્યાં છોકરીના બાપાએ કીધું એ કે અમારી છોકરી છે ને એ બી ફાર્મ છે. તો આ છોકરાનો બાપો કે મારો છોકરો બે ફાર્મ છે, બધી કે બે કોથળી મારીને પડ્યો હોય. બોલો એક જણો તો હમણાં ધોમ રોડ ઉપર પીન નીકળ્યો, ધોમ પીન નીકળ્યો ક્યાંકથી બધી એવો છે, પીન નીકળ્યો ને તો કોકે પૂછ્યો, હે કેમ પીધું? એ કે હું એક છોકરીને પ્રેમ કરતો હતો, એ છોકરીને હું પ્રેમ કરતો હતો એ કે મેં એને કે ગ્રીટિંગ કાર્ડ આપ્યું. તમને ખબર બધા ગ્રીટિંગ કાર્ડ આપે, તો કે મેં છોકરીને ગ્રીટિંગ કાર્ડ આપ્યું તો એ છોકરીએ મને એના પર્સમાંથી એના લગ્નનું કાર્ડ આપ્યું. તો કે મારા પ્રેમનું એ કે સુરસુર્યું થઈ ગયું, મારા પ્રેમનું સુરસુર્યું થઈ ગયું, મારો પ્રેમ હવાઈ ગયો. તો એ કે પછી મેં એ કે છે ને કીધું, પછી કામ કરજે ક્યાંક સીધું કીધું. એક જણો તો છે ને પીન ડૉક્ટર સાહેબ પાઈ ગયો, સાહેબ ડૉક્ટર સાહેબ કે તારે ના પાડી છે ને પીવાનું નહીં, તારે પાછું પીને આવ્યો. એ કે સાહેબ રહેવાટું નથી, હું કહું તમે મને કીધું પણ મારે રહેવાટું જોઈએ ને, એ નથી રહેવાટું, મને તબિયત બરાબર નથી થતી. સાહેબ કે મેં તને કીધું હતું ને બે જ પેક પીવાના તારે, તો તે અત્યારે કેટલા પીધા? કે સાહેબ 4 પેક પીધા. તને મેં કીધું હતું ને તારે 2 જ પેક પીવાના, વધારે પેક નહીં પીવાના. ઓલો કે હું બાજુના ડૉક્ટર પાસે ગયો તો એણે મને કીધું હતું 2 પેક પીવાના, 2 તમે કીધા, 4 થયા. એમ તો તું આખા ગામમાં આટો માર તો કેટલાય પેક થાય કીધું, 2 એણે કીધા ને 2 એણે કીધા. અમુક આવા અઘરા હોય. બોલો
એક જણો દારૂના રવાડે ચડી ગયો, એવો દારૂ પીધા રાખે, એવો દારૂ પીધા, દારૂનું રવાડે ચડી ગયું, બધું વેચાઈ ગયું. આ અમુક લિમિટ બહાર વૈયા જાય, બધું વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું ને પછી એને દારૂની તલબ લાગી. હો દારૂ તો જોશે, દારૂ તો જોઈએ, દારૂની તલબ લાગી ને મગજ કાંઈ કામ કરે નહીં. તો એની ઘરવાળીને બિચારીને દઈ આવી કે આ આ બિચારો એટલો બધો દારૂ હટું વલખા મારે છે અને કાંઈ કમાતો તો નહીં. તો એની જો બહેનો છે ને એનું હૃદય કોમળ હોય, તો એને બિચારાને દઈ આવી, ગમે એમ તો મારો ઘરવાળો છે ને, તો દારૂ હટું વલખા મારતો હતી. એની ઘરવાળી બધું આમ તો વેચાઈ ગયું હતું. તો એની ઘરવાળીએ 50 રૂપિયા આપ્યા એને. એટલે આ બોલ્યો, 50 રૂપિયા ક્યાંથી કાઢ્યા? તો એ તરત એની ઘરવાળી બોલી કે મારા વાળમાંથી હું ઘૂંસ કાઢું ને, એ ઘૂંસની મેં કે ફીંડલી બનાવી હતી. હમણાં વાળો વાળ લેવાળો આવ્યો ને, ઘૂંસ લેવાળો, એને મેં વાળ વેચી દીધા ને 50 રૂપિયા આવ્યા, આલ્યો તમે તમતા લઈ આવો, તમે પીવો. ત્યાર તો એનો ઘરવાળો એને સામું જોઈને કે હજી એટલા બધા વાળ છે, હજી 300-400 આવશે ખા. લાંબા વાળ હતા ને એની ઘરવાળી, બે ફડાકા મારી કે યશવંત નથી કે. હમણાં તો એક છોકરી ને છોકરો બે એમ બજારમાં હાલ્યા જતા હતા ને, તો છોકરાએ કીધું છોકરીને કે હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે લગ્ન કરીશ? તો છોકરી કે હું લગ્ન તો કરીશ પણ તારી મમ્મી છે મમ્મી? છોકરો કે નથી. છોકરી કે તો કરવા છે કે? મારી કે પહેલેથી ઈચ્છા હતી કે સાસુ ન હોય ત્યાં લગ્ન કરવા છે. અને ભાઈ લગ્ન થઈ ગયા ફટાફટ, હવે તો ફટકો બોલે, ફટાફટ લગ્ન થઈ ગયા. 4-5 જણા ભેગા થઈને લગ્ન કરી નાખ્યા. પછી આ છોકરી આવી, છોકરી આવીને ઘરે જોયું તો એના મમ્મી હતા છોકરાના. તો છોકરી કે તું તો મને કહેતો હતો ને કે તારા મમ્મી નથી, તો આ મમ્મી તારા આવ્યા ક્યાંથી? છોકરો કે રિહામણી ગયા હતા હમણાં પાછા આવ્યો. તે છોકરી સુટકેસ લઈને હાલતી થઈ. છોકરો કે તું કઈ બાજુ? એ કે હું હવે રિહામણે જાઉં છું. તાર મમ્મી કેટલું રિહામણે રહ્યા? એ કે 22 વર્ષ. તો બસ, એ કે હું 22 વર્ષે આવી છું. વહી ગઈ બોલો. એક છોકરો હમણાં છોકરીને કહેતો કે તું મારી મારી આ લગ્ન કરી લે, કે આપણી વચ્ચે જે દિવાલ થાય ને એને હું તોડી નાખીશ, જે પથ્થર આડા આવશે એને હું હટાવી દઈશ. તો ઓલી છોકરીએ લગ્ન કરી લીધા. પછી ખબર પડી આ જેસીબી અકાવતો જ બોલો. જેસીબીનું હમણાં આ જેસીબીથી દિવાલ તોડો વાત કરતો બોલો. હમણાં તો એક જણો ઘરે આવ્યો ને, તેની ઘરવાળી કીધું કે આપણે આ પાછળ કે ગલી પડે છે ને પાછળ, એ ગલીની કે આપણી જે દિવાલ છે ને એ ઊંચી કરાવી દો. એનો ઘરવાળો કે પણ દિવાલ ઊંચી કરાવવાની શું જરૂર છે? એ કે ત્યારે ઓલા બેન બોલ્યા કે સામે કે ગલીની સામે ઓલું મકાન રહ્યું ને એમાં કે ઓલો જે ચડ્ડી પહેરીને આટા મારે છે ને ઘરમાં, એ કે એ કે એ ચડ્ડી પહેરીને આટા મારે છે ને બારીએથી રોજ મારી સામું જોઈને ગીત ગાય છે, જબ દિલ ના લગે દિલદાર અમારી ગલિયા જાના. એ કે આવા ગીત ગાય છે રોજ. તમે વંડી ઊંચી કરાવી દે. હમણાં એક બેન માર્કેટમાં ગયા ને, તેનો ઘરવાળો પાડોશી યાર બાજો બોલો, ધબ ધબાટી બોલાવી દીધી હતી એના ઘરના એવા ને, કે તમને મેં ના પાડી છે ને પાડોશી યારે બાંધવા નહીં, પેલો હગો પાડોશી, આપણે પાડોશી યાર સંબંધ સારા રાખવાના. એનો ઘરવાળો કે પણ સાંભળ તો ખરી, નથી સાંભળવું કે તમને મેં કીધું છે ને કોઈ દી પાડોશી યાર બાંધો નહીં, પણ સાંભળ તો ખરી, નથી સાંભળવું તમને મેં કીધું ને પાડોશી યાર બાંધો નહીં, પણ સાંભળ તો ખરી, કે એણે મને એમ કીધું કે તમારી ઘરવાળી ગોબરી છે, આવું છે, એને કાંઈ કામ કરવા નથી આવડતું એમ કીધું ને એટલે હું બાંધ્યો. પછી બેન હટીને આવ્યો મેદાનમાં, તમે આગા જાઓ. બેને ધબધબાટી બોલાવી દીધી બોલ. હમણાં તો લખો એના મિત્રના ઘરે ગયો ને, એનો ભાઈ બની ઘરવાળીને જે ગગલાવે, એ પાણી લાય તેની ઘરવાળી દાંત કાઢે, એ ચા લાય તેની ઘરવાળી દાંત કાઢે, એ મારા મિત્ર આવ્યા નાસ્તો લાય તો એની ઘરવાળી દાંત કાઢે, કાંઈ બોલે નહીં, આટા મારી રાખે ને દાંત કાઢે. તે લખો એના મિત્રને સામું જોઈને કે તારી ઘરવાળી નકરા દાંત કાઢે ને તું એટલો બધો ગગલાય છો? એ કે એ કે એમ જ હોય કે તને ન ખબર પડે કે બધું આમ જ હોય કે આપણો આમ જો આમ બહુ પડદો હોય કે આપણો આમ જ હાલે. તો લખાને એમ છોકરો આ કરવા જેવો, એણે ઘરે જઈને એની ઘરવાળીની શરૂઆત કરી, કે આય પાણી લાય, આય ચા મૂક, આય નાસ્તો લઈને એની ઘરવાળીનો મગજ હલી ગયો. એની ઘરવાળી સૂટી સૂટી હાણસીનો ઘા કર્યો ને તે કપાળમાં આવ્યો. તો લખો તો પછી નીકળી ગયો બજારમાં બેઠો હતો ને, ત્યાં એનો મિત્ર આવ્યો. એ કે આ લખા ઘડીકમાં શું થયું? એ કે આ તારા હિસાબે કે મેં કે તારી વાતે ઘરે જઈને મારી ઘરવાળી ઉપર કે રાડું નાખવાની શરૂઆત કરી, કે આ હિંમત કરીને તો કે મારી ઘરવાળી કે ખાણસીનો ઘા કર્યો, તારી ઘરવાળી કેમ કાંઈ બોલતી નથી? બોલો કે એ ક્યાંથી બોલે? એ તો બેરી છે ને, એ ક્યાં સાંભળે છે? કોકના અનુકરણ ન કરાય કીધું, ભાઈ આમાં ભાંગાઈ જાવ તમે. હમણાં તો એક જણાને એક્સિડન્ટ થયું, એક્સિડન્ટ થયું ને તો અમે બધા દવાખાને ખબર કાઢવા ગયા. મેં તો આપણે જવું જોઈએ. તો હું લખો ને બાઘો ને અમારો ભાઈ ગપ્પો ને રમેશ ને અમે બધા ખબર કાઢવા ગયા 8-10 જણા ભેગા થઈને હોસ્પિટલમાં. તો બેન એના ઘરના એ બાજુમાં બેઠા હતા, મોટી જબર ખુરશી અને બેન બેઠા હતા. તો મેં આ મિત્રને પૂછ્યું, મેં કીધું ભાઈ શું થયું? મને કે એક્સિડન્ટ થયું. મેં તો કેવી રીતના? અરે મને કે હું ગાડી લઈને જતો હતો ને ભેંય ભટકાણી, ત્યાં લખો બોલ્યો કે બીજી વાર
હું તો ઠેકીને ભાઈ ગયો, મેં તો આ માર ખવડાવ છે બીજી વાર બોલવા. મેં કીધું ધ્યાન રાખ, બાજુમાં બેઠા છે ઘરના એના. એક માજી દવાખાને ગયા, ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય. માજી કે આ ગોઠણ બહુ દુખે છે. તો ડૉક્ટર સાહેબ સીધું કાગળ લઈને લખવા જ મળ્યા. લખીને માજીને કે હાલ્યો, આ હવાર હાંજ ઘંજો એ કે. તો ડોશીમાં ઊભા ઊભા કે ગગાઈ કે આ જે બાજુ લખ્યું એ બાજુ ઘંવાનું કે કોરું છે એ બાજુ ઘંવાનું. ડૉક્ટર સાહેબ કે એમાં મલમ લખ્યો ને મલમ એ લઈને ઘંવાનું, કાગળ ગયા કાંઈ નહોતું. એ થોડો કાશપાયેલ કાગળ છે, અમુક અઘરા છે. બોલો. મારી બાજુમાં પુષ્પાબેન રહે છે. પુષ્પાબેન, પુષ્પા પિક્ચર આવ્યું હતું પણ મારી બાજુમાં પુષ્પાબેન રહે છે. હા, એ પુષ્પાબેન છે ને મારી બાજુમાં, એ ઇંગ્લિશ બહુ બોલવાનો શોખ એને. તો હમણાં મારી ઘરવાળીની બે વાતો કરતા હતા તો પુષ્પાબેન બોલ્યા કે હમણાં મને મજા નથી રહેતી, 100 ગો ચડી જઈશ. તો હું સાંભળી ગયો, મેં 100 ગો આ નવી બીમારી આવી પછી આ કોરોના પછી. તો હું પાછો ગયો, મેં બેન શું થાય છે. મન કે 100 ગો ચડી જાય. મેં તો એ શું. મન કે 100 એટલે 100 ને ગો એટલે જા. મન કે સોજા ચડી જાય. તો મેં કીધું હારા ડૉક્ટરની દવા લઈજો. મન કે આ 50 બ્રધર્સની લઉં છું ને. મેં કીધું એ કોણ. મન કે 50 ભાઈ 50 બ્રધર્સ. આવું ઇંગ્લિશ કર્યું બોલે. હમણાં મારી બાજુવાળો છે ને એ ફવારના પોરમાં મારી પાસે આવ્યો. મને કે મારે ઘરવાળી યાર માથાકૂટ થઈ ગઈ, તમે કલાકાર તરીકે ક્યાંક સમજાવો મારે કેટલુંક દબાઈને રહેવું. મેં તો પણ થયું હું. અરે મને કે હું પોતું મારતો હતો. એ કે મારે કેટલુંક દબાઈને રહેવું, હું પોતું મારતો હતો. એ કે અને મારી ઘરવાળીએ પગલાં પાડ્યા. હું એને કીધું મેં કે હું આ પોતું મારું છું, મહેનત કરું છું, તું પગલાં પાડશો. ત્યાં મારી ઘરવાળી બોલી, લે કાં કેવું લાગ્યું. એ કે મને આવું કીધું, મારી મગજમારી થઈ ગઈ. હમણાં મારી સામે એક ભાઈ રહે છે ને, એ બે સામે સામે બે બાંધ્યા. બોલો, બે પાડોશી સામે સામે બે પાડોશી બાંધ્યા ને માન છૂટા પાડ્યા. અમે માન છૂટા પાડ્યા ને બપોરે ત્યાં સાંજે પાછા બાંધ્યા. તો મેં કીધું ભાઈ શું કામ બાંધ્યા તમે. મને કે જો તમે કે બપોરે કે અમે બાંધ્યા ત્યારે તમે છૂટા પડાવ્યા નહીં કે સાંજે પણ. મેં કીધું શું કામ બાંધ્યા. મને કે સાંજે ઓલો કે હું હજી ઘરની બહાર નીકળ્યો ને ત્યાં સામે ઓળો હું બોલ્યો, તારું મોઢું મને ઝેર જેવું લાગે, ઝેર જેવું. તો કે મેં એને કીધું તારું મોઢું મને અડદિયા જેવું લાગે છે, ગળદિયા, તારી જાતના ગળદિયા. તો એ કે મને માર્યો. મેં કીધું ગળદિયો કે તો મારે જ માંડ છૂટા પડ્યો. બોલો ગળદિયા. હમણાં એક જણો છે ને એને બેન મિત્રને કહેતો હતો કે તમારા બધાને લગ્ન થઈ ગયા કે તમને બધાને, તમે મારી આરે બધા રહેતા બધાને લગ્ન થઈ ગયા કે આપણે 10 જણાનું ટોળું હતું બધાને લગ્ન થઈ ગયા, મારા બાકી છે કે મારું ક્યાંક ગોઠવી દો. તો એના મિત્રો કે ભાઈ હવે લગ્ન થઈ જા, તું શાંતિ રાખ ને, લગ્નનું જીવન બહુ અઘરું છે કે અમે બધા પાણી ગયા અમને ખબર. તું કે વાંઢો જલસા કરીને ઓલો કે નહીં મને કે મન હોય નહીં કે મારે કે લગ્નનો કરવા હોય કે. તો પછી બધા મિત્રો ભેગા થઈ અને બરાબર એમ કહેવાય કે સ્વિમિંગ પુલમાં નાહવા ગયા. બોલો, સ્વિમિંગ પુલમાં નાહવા ગયા ને તો આ વાંઢો નહોતો નાહતો, એ બહાર બેઠો હતો ને ઓલા બધા પાણેલા પ્રફુલભાઈ જેવા બધા નાહતા હતા. તો એ બધા નાહતા હતા ને અંદર એમાં એક જણાનો ફોનની રિંગ વાગી. તો આ વાંઢાએ ફોન ઉપાડ્યો. તો ઉપાડ્યો ને ત્યાં તો જોયું ને તો રમીલાબેનનો ફોન ઉપાડ્યો ભાઈ. એટલે સમજી ગયો કે આ તો ભાઈ પક્કાને ઘરના છે. ઓન આજે આ કાંઈ બોલે એ પહેલાં તો જે ફફડાટી બોલાવી છે રમીલાબેને, આણે ફોન મૂકી અને પક્કાને કે ભાઈ હવે આપણે લગ્ન નથી કરવાય કે. પક્કો પણ કે થયું હું એ કે તારી ઘરવાળીનો ફોન હતો. પક્કો બધું સમજી ગયો. ઘરે જઈને એને ઘરવાળીને કીધું એ કે તે ફોન કર્યો હતો. એની ઘરવાળી કે હા. એ કે હું બોલીશ તું ફોનમાં. એ કે કેમ. એ કે તું ફોનમાં બોલીને ઓલો આપણો વાંઢેશ મિત્ર નથી કે. હા. એ કે એણે લગ્ન કરવાનું માંડી વાળ્યું. તો રમીલાબેન કે એમ. એ કે હા લગ્ન કરવાનું માંડી વાળ્યું. રમીલાબેન કે હવે એ તો એની પેઢીમાં કોઈ નહીં કરે લગ્ન. એ તો હું હું બોલી મને ખબર નથી. પતિ પત્ની બે કાર લઈને જતા હતા ને તો બરાબર એક્સિડન્ટ થયું. એની ઘરવાળી કે હું તમને ક્યારની કહું છું બ્રેક મારો બ્રેક મારો બ્રેક મારો. પણ એનો ઘરવાળો કે પણ ગાડી તું આગતી હતી. હે હું આગતી હતી. તમારા મોઢા મગ ભર્યા હતા તમારે ન બોલાય બ્રેક માર્યો. એક જણાએ તો નવી નકોર ગાડી લીધી ભાઈ. નવી નકોર પેટી પેક ગાડી હો. નવી નકોર ગાડી આમ પડી હતી ઝાડની નીચે અને એક વ્યક્તિ આમ અદબ પાડીને ઊભો હતો. ત્યાં છોકરા આવ્યા ને બધાએ પૂછ્યું અંકલ અમે કાર સાથે રમીએ. ચોલો છોકરો કે ભાઈ ઊભો થઈ કે તમતા રમો રમો મોજથી રમો તમતા રહી ગયા. તો છોકરા બધા કારની માથે ચડી ગયા ને કોક મીંડ્યા માથે ધૂળ નાખવાને કોક મીંડ્યા ઠેકડા મારવાન. ત્યાં 3-4 જણા નીકળ્યા ને એણે કીધું ભાઈ આ તમારી નવે નવી ગાડી છે અને કે આ છોકરા કે આ કારની માથે બધા ચડે છે એ કે અને રમે છે તો તમને કાંઈ થતું નથી. ઓલો કે થાય હું કે મારી ક્યાં કાર છે જેની હશે એને થાય એ કે. બોલ આમ કોકની કારમાં લીટા પાડી દે. બોલ. એક જણો મન કે પહેલાં હું ઉદાસ રહેતો હતો. મેં કીધું પછી પછી મન કે મેં ઇંગ્લિશનો કોર્સ જોઈન કરી લીધો. મન કે હવે હું સેડ રહું છું.
પેલા મેં કીધું એનું થયું, કીધું ભાઈ આ આનંદ રહેવાના મોજમાં રહેવાના ક્યાંય કોર્સ ન હોય. મેં હવારના પોરમાં આમ કે નામ દરવાજો ખોલ્યો ને ત્યાં લખો ઊભો ઊભો દાંત કાઢ્યો, એવા દાંત કાઢે એવા દાંત કાઢે. મેં પિંડીમાં જોયું ને તો કૂતરું પિંડીમાં બટકા ભરે. મેં કીધું હે લખા આ કૂતરું પિંડીમાં બટકા ભરે ને તું દાંત કાઢશો? મન કે એના જ દાંત આવે. મેં તો સેના દાંત આવે? મન કે કૂતરાને જ દાંત નથી, ડોગ મસાજ કરાવું છું. મન કે ડોગ મસાજ? બોલો, કૂતરાની પેઢી ઉઠાડી દે કીધું. બાઘાએ હવારના પોરમાં એની ઘરવાળીને પૂછ્યું કે આ આપણી શેરીમાં કે આ શેનો કે ટેમ્પો આવ્યો અત્યારના પોરમાં? એની ઘરવાળી કે કૂતરા પકડવા માટે કે ગાડી આવી છે, તમે બહાર નો નીકળતા? કૂતરા પકડવા એવા છે કે હમણાં અમારો પક્કો છે, પક્કો મારો ભાઈ બંધ હોય ને, ઘરે ગયો પક્કાને ઘરે, તો પક્કો ના વાગ્યો તો અંદર તો બહાર દાદા બેઠા બેઠા છાપું વાંચતા. હું ગયો તો મેં દાદાને, મારે સામું દાદાએ જોયું ને એટલે મેં દાદાને કીધું, મેં દાદા હું પક્કાનો મિત્ર છું, નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર. તો મને કે ખુરશી લઈને બેસી જા. તો મેં કીધું દાદા બરાબર સમજ્યા નથી એટલે હું પાછો બીજી વખત બોલ્યો. મેં કીધું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા. મને કે તો બે ખુરશી લઈને બેસી જા. તો હું બેઠો ને ત્યાં પક્કાના ઘરના એવા અંદરથી, લે લે આવો આવો નવસાદ ભાઈ. ત્યાં ડોશીમાં બેઠા હતા. ડોશીમાં મને કે ગગા તું શું કરશો? મેં કીધું બા હું દાંત કઢાવું. ત્યાં પક્કાની ઘરવાળી બોલી એ કે અમારા દાદાને ડોશીમાં કે રોજ સાંજે દાંત કાઢે. મેં કીધું કેમ સાંજે દાંત કાઢે? મન કે બેન ચોખઠા છે ને, બે કાઢી મૂકે છે, સાંજે દાંત કાઢે. ત્યાં પક્કાની ઘરવાળી કોફી લઈને આવ્યો. આમ કોફી લઈને આવીને મન કે નવસાદ ભાઈ કોફી. મન કે અમેરિકાથી છે આવી છો કોફી અમેરિકાથી. તો મેં કોફીનો ગ્લાસ હાથમાં લઈને મેં કીધું હજી ગરમ છે કીધું, અમેરિકા થયું તો હજી ગરમ છે કીધું. અરે મને કે એમને કોફી અમેરિકા થયા. ત્યાં વળી પક્કો અંદરથી નાહી ધોઈને આમ જો સૂટ બૂટ પહેરીને આવ્યો. મેં તો પક્કા સૂટ હારો લઈ આવ્યો કીધું, એક દી રેકોર્ડિંગમાં પહેરવા દેજે. અરે મને કે તું સૂટની વાત જ કરી માંગી છે. મેં તો કેમ? મને કે 10,000 રૂપિયાનો સૂટ સીવડે હોય કે અમેરિકા ગયો ને ત્યારે 10,000 રૂપિયાને કે સૂટ પહેરીને કે મારે અમેરિકા જવું હતું તો મેં સીવડાવ્યો. અને કે પહેલી વાર કે આમ પહેરી અને જેવો ઘરની બહાર નીકળ્યો ને કે ત્યાં કાગડો ચરકો. મેં તો પછી મને કે પછી હું આપણા નસીબ બહુ હારા તાણે બગા હું આવી ગયો છે કે મારું કામ થઈ ગયું છે તાણે કે બગા હું આવી ગયું. બોલો હમણાં હું આ ઉનાળામાં દરિયાકાંઠે ફરવા ગયો ને તો હું દરિયાકાંઠે પાણા ઉપર બેઠો હતો ભાઈ, પાણા ઉપર બેઠો હતો ને ત્યાં તો એક સૂટ બૂટ પહેરેલું છોકરું ક્યાંક થયું ને મારા બૂટ લઈને સીધું મીંડ્યો રેતી ભરવા અંદર. બોલો તો મેં કીધું, મેં કીધું ભાઈ આ તમારા છોકરાને સમજાવો કીધું આ. મેં કીધું મારા બૂટમાં રેતી ભરે છે. તો એને હાર્યા હતા એ કે એ મારો છોકરો નથી. મેં તો મન કે મારી છોકરી છે પણ મેં કીધું એક બાપ તરીકે તમારે જરાક મેં દઈને સલાહ દેવી જોઈએ. મન કે હજી તમારી ભૂલ થાય. મેં શું? મન કે હું એનો બાપ નથી. મેં તો મન કે હું એની માં છું. કેવી પેશન નીકળી બોલો કપડાની. બાઘો લુગડાની જોડ લઈને માર્કેટમાંથી જાય દોડાદોડી. મેં કીધું હે બાઘા ઉભો રે કપડાં લઈ એવો જોવા દે. મન કે ભાઈ ફેશન ફરે પેલા એકવાર પહેરી લેવા દે. અત્યારે રોજ ફેશન ફરે ભાઈ, રોજ ફેશન ફરે ને એમાં એકવાર મને પહેરી લેવા દે. હમણાં બાઘો આમ બજારમાં નીકળ્યો ને તો ચક્કો આહામો મળ્યો. ચક્કો અમારા ગામમાં પાત્રો ને પાર નથી ભાઈ. ચક્કો આહામો મળ્યો ને તો બાઘાએ પૂછ્યું ચક્કા ક્યાં ગયો હતો? ચક્કો કે 15 દિવસથી મુંબઈ ગયો હતો. 15 દિવસથી મુંબઈ ગયો તો મુંબઈ 15 દિવસથી. બાઘો કે ચકા એક વાત કહું? ચકો કે કેને? તું 15 દિવસ નહોતો ને કે ખોટું ન માનતો કે તારી ઘરવાળી રોજ રાતે આપણા નદીનો પાળો રહ્યો ને નદીનો પાળો ત્યાં કોઈક અજાણ્યા પુરુષારે રોજ રાતે 1.5 વાગ્યા સુધી બેહતી. ચકો કે એમ? એ કે હા. અન ચકો ગયો નદીના પાળે આખી રાત બેઠો, હવારમાં ચકાની યાદ આવ્યું મારા લગ્ન જ ક્યાં થયા છે. મોટું જઈને પાછું એ બોલો મારા લગ્ન જ નથી આવી ગયા. એક જણો તો એટલું ભણ્યો એટલું ભણ્યો એટલું ભણ્યો એટલું ભણ્યો, હજી ભણાવું આપણે મફત છે, તમે કહેતા હોય એટલું ભણાવું. બહુ ભણી ગયો, બહુ ભણી ગયો ભાઈ. આ જેટલું ભણાતું એટલું બધું ભણી ગયો ને પછી છે ને બધે ગમે ત્યાં નાસ્તિક થઈ ગયો. બોલો એ કે ભગવાન ઈશ્વર અલ્લાહ જેવું કાંઈ છે નહીં, નાસ્તિક થઈ ગયો. એ કે બોલો એ કે કાંઈ છે નહીં કે બધું કે અમે હું ભણ્યો છું બધું મને ખબર છે આમાં એવું કાંઈ નથી, એવું નાસ્તિક થઈ ગયો ને. એક દી ઉપર ઈશ્વર અલ્લાહ ભગવાન બધું સાંભળી ગયા. સાંભળી ગયા ને તો આને ફોર્મેટ મારી દીધો. બોલો એવો ફોર્મેટ મારી દીધો ને બજારમાં નીકળે ને તો હંબો, દુકાન પાસે નીકળે ને તો કે હંબો, તો પૂછેલા તારું નામ હોત કે હંબો, તારા બાપાનું નામ તો કે હંબો.
અંબો અંબો કરે. બોલે એમાં એક દી બરાબર એમ કે એક બજારમાં હાલ્યો જતો હતો ને તો કોકે પૂછ્યું, એલા તારું નામ તો કે? બોલો કે અંબો. તાર બાપાનું નામ? તો કે અંબો. તારી ઘરવાળીનું નામ? તો કે શીલા. તો ભગવાનને ઉપર બેઠા બેઠા વિચાર આવ્યો, કાળાને ફોર્મેટ માર્યું તો વાયરસ ન ગયો, શીલાને તો ભૂલ્યો જ નહીં. બોલો શીલા એમ કીધું. બોલો એટલે એનો મતલબ એવો છે કે એ પત્ની દિલમાં હોય ને એટલે એને યાદ હોય. મગજમાંથી ફોર્મેટ મારે, દિલમાંથી કોઈ ન કાઢી શકે સાહેબ. એની પત્ની એના દિલમાં. અને મારો કહેવાનો પાછળનો મર્મ એ છે. એક જણો તો માર્કેટની અંદર દુકાને બેઠો હતો ને, માર્કેટમાં દુકાને, ત્યાં એની ઘરવાળીએ મેસેજ કર્યો કે માર્કેટમાં ગુંદા આવી ગયા. અને પછી પ્રશ્નાર્થ કર્યું તો એના ઘરવાળાએ વાંચ્યું ને ફટાફટ ઘરે આવી ગયો. એની ઘરવાળી કે કેમ એટલા બધા વહેલા આવી ગયા? કે તે મેસેજ કર્યો હતો ને માર્કેટમાં ગુંડા આવી ગયા. એની ઘરવાળી કે ગુંડા નહીં, ગુંદા ગુંદા. એનો ઘરવાળો કે તું ગુજરાતીમાં લખતી જા, તે ઇંગ્લિશમાં ગુંડા લખ્યું છે. મેં તો આજુબાજુવાળાની દુકાનો બંધ કરાવી, બંધ કરો, ગુંડા આવી ગયા છે. લા ગુંડા નહીં, ગુંદા ગુંદા આવી છે. બાજુવાળાની દુકાનો બંધ કરાવી. બોલો. હમણાં એક જણો મને હામો મળ્યો ને, ગરમી પકડી ગયેલો. હા, ગરમી, એવી ગરમી પકડી ગયેલો. મેં તો ભાઈ શું થયું? અરે મને કે વાત જવા દો, મને એમ થાય છે કે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું એટલો બધો ગરમી પકડી ગયો, થયું હું? મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું થયું હું? મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું થયું હું? અરે મને કે મારી ઘરવાળી મને એમ કહે છે કે મીણબત્તી હળગાવો. હવે મીણબત્તી હળગાવી નથી શકતો, ઘર હળગાવવાનો દીકરો થાય. બોલ, મને એમ થાય ઘર હળગાવી દો. મીણબત્તી હળગાવી કીધું સાનું મને. એક જણો છે ને સોસાયટીની બહાર ઊભો હતો. બોલો, સોસાયટીની બહાર. તો હું અહીંયા ઊભો હોઉં સોસાયટીની બહાર, કાંઈ રોજ તો પ્રોગ્રામ હોય નહીં. તો હું સોસાયટીની બહાર ઊભો હતો ને, ઓલો મારી બાજુમાં ઊભો હતો અદબ પાડીને. ત્યાં એક બેન નીકળ્યા. ઓલાને પૂછ્યું, કેમ છો? તો આ કાંઈ બોલ્યો નહીં. આ મેઠું મોઢું જોઈને ઘડીક મારી સામું જોવે, ઘડીક બેન સામું જોવે. બેન વહી ગયા ને. પછી મેં ઓલાને કીધું, મેં તો તને કાંઈ ખબર પડે? ઓલા બેને તને પૂછ્યું કેમ છો તો તારે કહેવાય નહીં મજામાં છું એમ. મને કે ન બોલાય. તો મેં કીધું કાંઈ નહીં, નહીં બોલું હોય કાંઈ નહીં. વળી બીજે દિવસે સવારના પોરમાં અહીંયા થાંભલે ઊભો હતો, હું એની બાજુમાં ઊભો રહ્યો. તો હું ઊભો હતો ને ત્યાં ઓલા બેન પાછા નીકળ્યા. ઓલાને પૂછ્યું કેમ છો તો ઓલો કાંઈ બોલ્યો જ નહીં, મૂંગો મૂંગો ઊભો રહ્યો. પછી બીજે દિવસ મારો મગજ હલી ગયો. મેં કીધું, એ બેન તને કાલે પૂછ્યું તું કેમ છો, આજે પૂછ્યું કેમ છો ને તું જવાબ કેમ ન દેતો? મન કે ન દેવાય. મેં કીધું કેમ? મન કે જવાબ ન દેવાય. મેં કીધું પણ હુકામ ન દેવાય. મન કે એ બેન છે ને, એની 8 દી પહેલાં હું ભટકાણ હતો અને એ બેને મને એક એક મારવા હાટો હાથ ઉગામ્યો. અને ત્યારે બેનને મેં કીધું, બેન મને મારો માં, હું માંદો છું, બીમાર છું, મારી તબિયત બરાબર નથી. અને એ બેને મને કીધું તું તું હાજો થા ને એટલે ભૂકા કાઢી નાખ હોય કે. હમણાં હું એમ જો કહું ને કે હું મજામાં છું તો ગોટો વાળી દે ક્યાંય નહીં બોલાય છું, એટલે હું કાંઈ બોલતો નથી. કે અમુક ક્યારેક તમે વિચાર એવું ન હોય, ઊંધું હોય ક્યારેક. હમણાં બાઘો એને ઘરવાળી કે હાલે તૈયાર થઈ જાય છે. કેમ? એ કે પિક્ચરની ટિકિટ લઈ આવ્યો છો, આપણે બેન પિક્ચર જોવા જવાનું છે. એની ઘરવાળી કે એમ? તો આ પિક્ચરની ટિકિટ જોઈ ને કે આ તો કાલની છે, કાલની. બાઘો કે તને તૈયાર થતાંય વાર લાગે ને, અત્યારથી આદર કર તો એ કાલ માંડી કે 100 વાગે મેલ પડે. પછી ગાડી લઈને જાય, ટ્રાફિક હોય કે વાર લાગે તને. હમણાં લખો ને બાઘો ને બધા એમ બેઠા હતા ને, ત્યાં લખો બોલ્યો એ કે આ પત્ની અને પેન્ટ આ બેયમાં એ કે કેટલો તફાવત છે કે પત્ની અને પેન્ટ આમાં સૌથી વધારે મહત્વ કોનું? ત્યાં બાઘો બોલ્યો એ કે પત્ની અને પેન્ટમાં સૌથી વધારે મહત્વ હોય ને તો પેન્ટનું. તો લખો કે એ કેવી રીતના? એ કે પત્ની વગર બહાર જઈ શકાય, લખા પેન્ટ વગર ન જવું. પેન્ટ તો પહેરીને જવું પડે ને, સામ્યતા છે. બોલ. હમણાં એક જણો બજારમાં નીકળ્યો ને, તો મૂળ નોકરીએ લાગી ગયેલો ક્યાંક. તો બજારમાં નીકળ્યો ને તો ફૂલની દુકાનવાળો ભાઈ બેઠો હતો. તો એ આનું મોઢું જોઈ ગયું, અમુકની અણહાર હારી હોય, મોઢું જોઈને બોલે અહીંયા આવો, અહીંયા આવો. તમે કે આજથી 12 વર્ષ પહેલાં તમે મારી દુકાન પાસેથી રોજ નીકળતા ને રોજ તમે ગુલાબ લઈ જતા, ખબર તમને? બોલો કે હા, જ્યારનો હું ગુલાબ લઈ જાઉં છું, હવે કે 12 વર્ષથી રોજ કોથંબરી લેવા જાઉં છું કે. હમણાં એક જણા નવા નવા લગ્ન થયા ભાઈ, નવા નવા પતિ પત્ની નવા નવા લગ્ન થયા ને, બે માણા ફરવા ગયા. હવે ઓલા બેનને મૂળ છે ને બગબગ બગબગ કરવાની ટેવ. તો નકરું બગ 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 કર્યા જ કરે મારી જેમ, નકરું બોલ 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 કર્યા કરે ને. એનો ઘરવાળો કંટાળી ગયો, પાનના ગલે ગયો ને, એક પાન લઈ આવ્યો. એની ઘરવાળીને પાન ખવડાવ્યું. તો એની ઘરવાળી કે કેમ એક જ પાન લાવ્યા તમારા માટે ન લાવ્યા? ઓલો કે હું તો વગર પાને મૂંગો રહી શકું ને, કારણ કે એ તો મૂંગો રહે ને, એના મોઢામાં 24 કલાક ફાકી હોય. બોલો, એ બિચારો કંઈ બોલે નહીં, બોલી બોલ બોલ કરે, એને પાન ખવડાવી દીધું.
એક બેન એના આ ઘરવાને કહેતા હતા, એક તો નવા નવા લગ્ન થયેલા, પછી પતિ પત્ની બે વાતું કરતા હોય ને, તો એ બેને કીધું કે હું ગામડામાં અમે રહેતા હતા ને, કે અમારે મેળીવાળું મકાન હતું, તમને ખબર ગામડામાં કે મેળીવાળા મકાન હોય કે લાકડાના, એમાં અમે કે મેળી ઉપર રહેતા હતા ને, અને હું ગીત ગાતી ને, કે એવા ગીત ગાતી કાંધીમાં વાસણ પડ્યા હોય ને, વાસણ, એ વાસણ બધાએ કે આમ ગોઠવેલા હોય ને, એ બધા ધડાધડ પડવા માંડે. એનો ઘરવાળો કે એમ એવા ગીત ગાતી તો વાસણ કેમ પડવા માંડતા? ત્યારે ઓલી બાઈ બોલી કે હું આરે ઠેકડાએ મારતી ને, ગીત ગાતી ગાતી ઠેકડા મારતી તો વાસણ આવે બધા હેઠા. હમણાં એક બેન એના છોકરાને કહેતા, તારો 40,000 રૂપિયા પગાર છે, મને તો તારી ચિંતા થાય છે, આ 40,000 રૂપિયા પગારમાં તને વહુ કેવી મળશે, મને તારી ચિંતા થાય છે. ત્યાં એના બાપા બેઠા બેઠા બોલ્યા કે દીકરા મૂંઝાતો નહીં, મારો 4,000 પગાર હતો ને આ મળી છે, તારે 40 માં આની કરતાં ઊંચું મોડલ તો આવશે. એક ભાઈ અને છોકરાને કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન દે, આ 12મું ધોરણ હાલે તારું, ભણવામાં ધ્યાન દે કે આ કે તું નકરો કે મોબાઈલમાં રહેશો ને ભણવામાં. છોકરો કે બાપા ઉપાધિ કરો માં, હું કે મોટો થઈ અને ટ્રાવેલ્સ કંપની ખોલીશ, ટ્રાવેલ્સ કંપનીમાં પહેલાં હું જોબ કરીશ, પછી હળવે હળવે હું એક બસ લઈશ, પછી એમાંથી 2 બસ કરીશ, 2માંથી 5 બસ, 5માંથી 10 બસ, અને પછી મારી મોટી ટ્રાવેલ્સની કંપની હશે, અને ટ્રાવેલ્સની મોટી કંપની હશે, અને પછી કે મારા લગ્ન થશે, પછી મારી ઘરવાળીને હું ભણાવીશ અને એને હું કલેક્ટર બનાવીશ. તો એને બાપા એક ઝાપટ મારી કે પાછું તું બચ્ચન સાહેબનું કે સૂર્યવંશમ જોઈએ એવો. એ બધું પિક્ચરમાં સારું લાગે, રિયલમાં એવું કાંઈ ન હોય. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ પિતા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ પિતા હે તો વાંધા નહીં, અપને કો પિતા ભાલ જાતા હે, પિતા તો અપને કો મારતા હે, પિતા હે તો વાંધા નહીં આતા હે, હમ પિતા હે તો પિતા મારતા હે. પછી આખા ક્લાસે ભેગા થઈને માર્યો હોય એમ. અઘરું છે ભાઈ આ. લખો મન કહેતો તો મન કે બે ભાઈબંધ હારા, મેં તું કયા? મન કે એક ગ્લાસવાળા, બીજા ક્લાસવાળા. ગ્લાસવાળા ને ક્લાસવાળા બે ભાઈબંધ બહુ હારા મને. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કાં ભાઈ કેમ છે તબિયત પાણી? મન કે મો જો. મેં શું કરે તમારા બૈરી છોકરા? મન કે હેરાન કરે, એનો થોડો ઈલાજ મારી પાસેથી હેરાન કરે, એ હેરાન કરે. હમણાં એક છોકરો છે ને કૂતરાના કાન ખેંચતો હતો, અમુક અપલખણા બહુ હોય. ઘરમાં ઓલો ઇંગ્લિશ કૂતરું લઈ આવેલા રૂસડાવાળું, આપણને એમ થાય તક્યો પડ્યો છે પણ હોય કૂતરું. એક દી તો હું એક ભાઈને ઘરે ગયો ને, મેં આમ માથે હાથ દઈને હું તો કોણી દઈને બેઠો, ત્યાં તો ઊંઈ 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 થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે, મને એમ કે રૂસડાવાળો તક્યો હશે, તો મેં આમ હાથ દીધો ને તે ઊંઈ 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 થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે. બોલો તે છોકરો છે ને ઓલો ઇંગ્લિશ કૂતરાનો કાન ખેંચે, તેના મમ્મી આવ્યા, બેટા જો તું ડોગીના કાન ખેંચી ને તો હું તારા કાન ખેંચી છી, કે હું તને તારા કાન ખેંચી. તો છોકરો કે તો હું પછી હું ડોગીની પૂંછડી ખેંચી લે. તો એની પૂંછડી ખેંચી પણ ખેંચી ખરો એ કહેવું. બોલો આ બાઘો હમણાં એની ઘરવાળી બે બાંધ્યા. બોલો તે હું ગયો, મેં તો હું થયો બાઘો, મને કે હું નિરાતે હૂતો હતો, આણે મને પાટું મારીને ઉઠાડ્યો. તો મેં કીધું પણ ભાભી તમારે પાટું મારીને હું કામ ઉઠાડવો જોઈએ, અવાજ ન મરાય. મન કે અવાજ મારું તો મારા છોકરા જાગી જાય. મેં કીધું તો પછી એને શિરોટો ભરાય કીધું, પાટું ન મરાય કીધું, શિરોટો ભરીને ઉઠાડે. હમણાં બાઘો અગાસીમાં બેઠો બેઠો દાળ ભાત ખાતો હતો. મેં કીધું બાઘા અગાસીમાં બેઠો બેઠો દાળ ભાત કાં ખાશો એટલા બધા ધોમ તડકામાં? મન કે આજે મને દાળ તડકા ખાવાનું મન થયું તો દાળ લઈને તડકામાં આવ્યો છું, કે દાળ તડકા ખાવ છું. બોલ દાળ તડકા ભેગું પીવું. હમણાં એક ભિક્ષુક એક ઘર આગળથી નીકળ્યો ને તો અવાજ મારતો હતો, એ બેન ક્યાંક જમવાનું આપો, એ બેન ક્યાંક જમવાનું આપો. તો અંદરથી પ્રફુલભાઈ અવાજ માર્યો કે તારી બેન છે ને પિયર ગઈ છે, તારો બનેવી ભૂખ્યો બેઠો છે. તો ઓલો ભિક્ષુક કે કાંઈ નહીં, દરવાજો ખોલો. કે દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો ને ત્યાં ભાઈ બહાર આવ્યા. ઓલા ભિક્ષુકે કીધું, જો મારી પાસે દાળ છે, તમે દાળ ગરમ કરો ને, તો હું બાજુની શેરી માટો મારતો હોઉં રોકીભાઈને ઘર બાજુ, ત્યાંથી 2-4 રોટલીનો મેળ થાય ને, આપણે બે ભેગા બે જમી લઈએ. એક એક ભિક્ષુક એક બેનને કે બેન ક્યાંક ખાવાનું આપો. ત્યાં બેન રવેશમાં આવ્યા ને બોલ્યા, આજ નથી બનાવ્યું. તો ભિક્ષુક કે મૂંઝાય હું ગયા, ઓનલાઈન મંગાવી દો.
તમને મોજ આવે, તમારે દાન થાય, મને મોજ આવે, કઈક નવું ખાવાનું મળે. આવા છે બોલો. હમણાં મારા ઘરે ભિક્ષુક આવ્યો, મન કે તમારી બાજુવાળા છે ને, મેં કીધું હા. મન કે એણે મને ભરપેટ જમાડ્યો. મેં કીધું એમ? મન કે હવે તમે ક્યાંક આપો? તો મેં ઓલી ફાકી આપી. મેં કીધું હાલે આ હજમ તો કર. મેં કીધું નકડું ખાધા જ કરી તું. આ મેં તો ચૂંટણીની ફાકી છે, હાલે ને તારે હમણાં બધું હજમ થઈ જાય, ફડાકા બોલ. એક હમણાં ભિક્ષુક એક કાકાને ઘરે ગયા હોય, લોભ્યો કાકો બોલો. ભિક્ષુક ઘરે ગયો ને તો કે કાકા ક્યાંક આપો? તો કાકા કે એમ અહીંયા અહીંયા. ભિક્ષુકને હું ભિક્ષુકને હું કે ખબર, હું જે બોલું ને એ તું બોલ. ભિક્ષુક કે એમ બોલો, હું બોલશો? તો કાકાએ કીધું બોલ મોટો મોટો કૂતરો. તો કે મોટો મોટો કૂતરો? એના નાના નાના પગ. મોટો મોટો કૂતરો? તો કે મોટો મોટો કૂતરો એના નાના નાના પગ. તો કે નાના નાના પગ કાંઈ નથી દેવું, હાલ ભાગ. હા મેણે પ્રાસ બિહાર દીધો બોલ, કાંઈ નથી દેવું, હાલ ભાગ. અઘરા છે. હમણાં સ્કૂલમાં અમારે કમો છે, કમો મારો ભાઈબંધ છે. તો એ સ્કૂલમાં સાતમા ધોરણમાં 8 વર્ષથી ભણે છે. તો એ સ્કૂલમાં ગયો ને કમો, તો સાહેબે કીધું હે કમા બોલ, તારી પાસે 10 કેળા હોય. કમો કંઈ ક્યાં છે? કે એમ નહીં માની લે, તારી પાસે 10 કેળા હોય અને એમાંથી 2 કોક લઈ જાય. તો કમો કે કોણ લઈ જાય? કે એમ નહીં તું માની લે, એમાંથી કોઈક 2 કેળા લઈ જાય તો કેટલા વધે? કમો કે 15. સાહેબ કે તને ગણિત આવડે છે, 15 કેવી રીતના વધે? કમો કે તમે માની લ્યો. મેં માન્યું વગર કેળા એ તો તમે માની લ્યો. સાહેબ કે હાલ તો ક્લાસમાંથી બહાર નીકળ. તો કમો કે માનવું તમારે નથી ને, બહાર મને કાઢવો છે. શરમ કરો, શરમ કરો. અમારે એક ચંપુભાઈ છે, ચંપુભાઈ છે ને જૂની ગાડી લેવેશ કરે. ચંપુભાઈ જૂની ગાડી હોય ને એ લેવેશ કરે. ચંપુભાઈ તો ચંપુભાઈ જૂની ગાડી લેવેશ કરે ને, એક દી હવારના પોરમાં મારી પાસે આવ્યા. મન કે ગજબ થઈ ગયો. મેં શું થયું? મન કે ઓલી બસ નહોતી મેં લીધી? મેં કીધું હા. કઈ બસ? મન કે ઓલી બસ નહોતી આપણે બટકી ગઈ કે મારે જૂનામાંથી આવી હતી, પછી કોઈ ઘરાક નથી થતું. મેં હા. મન કે કાલ સપનામાં એ બસનું ઘરાક આવ્યું? મેં કીધું એમ? મન કે હા, સપનામાં બસનું ઘરાક આવ્યું. મને એમ કીધું 4 લાખ રૂપિયા આપી દઉં, બસ તમે આપી દો. ચંપુભાઈ કે પછી મેં એક જ ભાવ પકડી રાખ્યો, 4.5 હેઠે આપવી નથી આપણે, 4.5 લાખ હોય તો જ બસ આપવી છે. ઓલાભાઈ કીધું નહીં, 4 માં આપી દો, મારી પાસે 4 લાખ રૂપિયા છે, તમે બસ આપી દો. ચંપુભાઈ કે આપણે પકડી રાખ્યો એક જ ભાવ, 4.5 હેઠે આપવી નથી. મેં તો પછી મને કે હું નીંદર ઉડી ગઈ. પછી તો મેં ઘણા અવાજ માર્યા, એ ભાઈ 3 દે 2 દે. પછી હું કામનું કીધું ચંપુભાઈ. મેં કીધું પછી હું કામનું. આમાં એવું છે, સમય વયો જાય ને એક વખત તમારો, પછી તમે કોઈ પણ વસ્તુનું કામ કરો ને એ કાંઈ કામનું નથી. સમય હોય ત્યારે કામ કરવું જરૂરી છે. હમણાં એક જણો બસમાં ચડ્યો ને, તો બાજુમાં એક ભાઈ બેઠો હતો, પ્રફુલભાઈ જેવો. તો ભાઈ બેઠો હતો ને, ઓલો ભાઈ સીડ્યો એ પાછો મનોજભાઈ જેવો હતો. તો એ સીડ્યો ને, તો ઓલા ભાઈ બાજુમાં બેઠા હતા ને, એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ. તો આ ભાઈ જે બાજુમાં બેઠા હતા ને, એને કંડક્ટરને ખાલી એટલું જ કીધું, ટક ટક. તો કંડક્ટર એની પાસે ટિકિટના પૈસા ન લીધા. પછી આ બાજુવાળા ભાઈ ઓલા ભાઈને પૂછ્યું કે આ તમે ટક ટક કર્યું ને તમારી પૈસા ન લીધા, એનું કારણ શું? એટલે ઓલો બાજુવાળો બોલ્યો કે એ સમજી ગયો કે હું સ્ટાફનો માણસ છું, હું એસટી વિભાગમાં સ્ટાફનો માણસ છું. એવું સમજી ગયો એ કંડક્ટર. એ કે કાંઈ વાંધો નહીં, આ ગિલિન્ડર હતો સમજ્યા, આણે શું કર્યું, વળતા આપણે ટક ટક કરવું હોય છે, ટિકિટ તો લેવી નથી. વળતા બસમાં ચડ્યો અને કંડક્ટર આવ્યા, ટિકિટ આગે ટક ટક. કંડક્ટર કે હું ટક ટક. કંડક્ટર કે પણ હું ટક. એ કે ટક ટકનો દીકરો થવા પૈસા કાઢી કે. પછી ઓલો બસમાં જ બધા બેઠા હોય ઇજ્જત જાય, એટલે આણે પૈસા આપી દીધા ને પછી ઉતરો ને નીચે, જેવો બસ સ્ટેન્ડમાં ઉતરો ને ત્યાં ઓલો ટક વાળો ભટકાણો. એ કે તમે તો યાર અહીંથી આપણે ગયા ભેગા, ત્યારે તમે ટક કર્યું તો તમારી પાસેથી કંડક્ટરે ટિકિટ ન લીધી, પૈસા ન લીધા, તમે મને કીધું સ્ટાફમાં છે ખબર પડી જાય. તો મેં એ કે ટક કર્યું તો મારી પાસે પૈસા માંગ્યા, કે મોઢું જોઈને ખબર પડી જાય. તો ઓલા ભાઈ કે તમે ક્યાંથી ટક કર્યું? એ કે હું આમ વળતા આવતો હતી. કે વળતા આવતી વખતે ટક નહીં કરવાનું? તો એ કે વળતા આવતી વખતે ઢૂરૂ કરવાનું. પાસવર્ડ બદલી નાખે બોલો, ઢૂર. આવા પડ્યા બોલો. એક જણો બસની અંદર બેઠો હતો ને, કંડક્ટરે ટિકિટ કરતા ગયા છે છેલ્લે સુધી. તો છેલ્લે એક જણો બેઠો ટૂટિયાવાળી, તમે જોજો અમુક છેલ્લે ટૂટિયાવાળીને બેઠા હોય. તો ટૂટિયાવાળીને બેઠો તો કંડક્ટર કે હાલો ભાઈ ટિકિટ. ભાઈ તમારે ટિકિટ? ઓલો કે મારે ન લેવાની હોય. હા ને, કંડક્ટરનો મગજ ગયો, તારે કેમ ન લેવાની હોય? ઓલો કે મારી પાસે પાસ છે ને, તો પાસ હોય તો થોડી ટિકિટ લેવાની હોય. હમણાં તો એક જણો છે ને મારો ભાઈબંધ, એ જૂનામાંથી ગાડી લઈ આવ્યો બોલો, ઠોઠિયા જેવી 2.5 લાખની.
જૂનામાંથી લઈએ એવો ગાડી. અને પાછો ડ્રાઈવર રાખ્યો, હાંકતા આવડે નહીં, ડ્રાઈવર રાખ્યો. ડ્રાઈવર રાખ્યો ને 15 દી પછી એની ઘરવાળીને કીધું એ કે આપણે આ ડ્રાઈવરને છૂટો કરી દેવો છે. એની ઘરવાળી કે પણ હું કામ છૂટો કરવો છે એ કે 15 દીમાં 3 વાર કે એક્સિડન્ટ થતાં થતાં રહી ગયું, હું મરતા મરતા બચ્યો છું. એની ઘરવાળી કે બિચારો ગરીબ માણસ છે, એક મોકો આપો. બે કારીગરો હમણાં વાત કરતા હતા એ કે પૈસાથી બધું નથી ખરીદાતું હોય કે, તો બીજો કારીગર કે કેમ નથી ખરીદાતું એ કે જો બધું પૈસાથી ખરીદાતું હોય તો એ કે હું 10 રૂપિયા આપીને 2000ની નોટ ન ખરીદી લઉં, બધું પૈસાથી નથી ખરીદાતું. હમણાં એક જગ્યાએ 10,000 ઝાડ વાવવાના હતા, કેટલા 10,000 ઝાડ, અને એમાં 3 કારીગર ગોતી એવા ભાઈ, 3 કારીગરને. આપણે 10,000 ઝાડ વાવવાનું છે ને, 3 કારીગરને કામ હોયપું. એક કારીગરને ખાડો ખોદવાનો, બીજાને ઝાડ રોપવાનું, ત્રીજાને ધૂળ પૂરવાની, ત્રણેયને અલગ અલગ કામ. બરાબર, ત્રણેય કારીગરો કામે લાગી ગયા અને 1,000 ઝાડ એક લાઇનમાં ફટાફટ વાવી દીધા. બીજે દિવસે હવાના પોરમાં બીજી લાઇનમાં ઝાડ વાવવાના હતા તો મોટા સાહેબ હતા એ ચેકિંગમાં આવ્યા, જોયું ને તો એક લાઇનમાં 1,000 ઝાડ વાવેલા હતા અને બીજી લાઇનમાં નકરા ખાડા જ ખોદેલા અને ધૂળ નાખેલી, એકેય ઝાડ નહીં. ઓલાને પૂછ્યું કે આ શું કરો તમે, ઓલી બાજુ બધા ઝાડ વાવ્યા છે ને આ બાજુ કે નકરા ખાડા ખોદ્યા છે અને ધૂળ નાખી દીધી, ઝાડ ક્યાં? ત્યારે ઓલા કારીગરે કીધું, મારું કામ છે ખાડા ખોદવાનું, આનું કામ છે ખાડા બૂરવાનું, જેને ઝાડ રોપવાનું છે ને એ યાદ નથી આવ્યો છે, અમે અમારું કામ કરીએ છીએ. મેં કીધું કામ કરતા નથી, બગાડો છો તમે, કીધું આ કામ બગાડો છો. હમણાં એક જણાને બરાબર એમ કે મોટો બંગલો ભાઈ, મોટો જબર બંગલો, બાજુમાં જૂનું ઝાડ, હો બહુ જૂનું ઝાડ, અને બંગલામાં આગ લાગી, બંગલો હળગી ગયો, બાજુમાં ઝાડે હળગી ગયું, બધું હળગી ગયું, બંગલો હળગી ગયો, ઝાડ હળગી ગયું, બધું હળગી ગયું ને. એટલે પછી જે બંગલાનો માલિક હતો ને એ બહુ અફસોસ કરતો હતો કે ભાઈ આ જે ઝાડ હતું ને એ કે એ મારી 4 પેઢી ઝાડે જોયેલી છે, કે મારા દાદા એના દાદા એના દાદાએ ઝાડ વાવેલું અને એ કે 4 પેઢીથી ઝાડ હતું અમારા ઘર પાસે, અને એ અફસોસ કરતા હતા એ ભાઈ બંગલાના માલિક. એટલે કોઈ આવીને કીધું કે તમારો ઓડો મોટો બંગલો હળગી ગયો છે અને તમે એનો અફસોસ નથી કરતા અને આ ઝાડ હળગી ગયો એનો અફસોસ કરો છો. અને ત્યારે બંગલાના માલિકે બહુ સારો જવાબ દીધો કે બંગલો તો રાતોરાત ઊભો થાય પણ ઝાડ રાતોરાત ઉગતા નથી, એમ આપણે પર્યાવરણ બચાવવું એ આપણી ફરજ છે સાહેબ, ભલે ઝાડ વાવો નહીં તો કાંઈ નહીં પણ એને કાપીએ નહીં તો એ મોટામાં મોટી પર્યાવરણની સેવા છે. એક જણો તો હમણાં મોટો જબર બંગલો ને એની બાજુમાં ફરતી જમીન, તો બંગલો વેચી નાખ્યો, જમીને વેચી નાખી, પછી જમીન વેચેલાના પૈસા જ કેટલો સમય ટકે, તો કાંઈ કામ જ ન કરે ભાઈ, આટા માર્યા રાખે, એમાં બરાબર પૈસા બધા ખવાઈ ગયા. પછી એને વિચાર આવ્યો કરિયાણાની દુકાન કરી નાખું, બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, કરિયાણાની દુકાન કરી. અને કરિયાણાની દુકાન કરીને એક ડોશીમાં આવ્યા, એ કે મીઠું છે? મીઠું? બોલો કે નથી. એટલે જ કે આ ધંધા કર્યા તે, મીઠું નથી ને એટલે, મીઠું હોય તો આ ધંધા ન કરે. એક ગામની અંદર તો એક જણો ગયો, તરબૂચ લ્યો કોઈ, તરબૂચ લ્યો કોઈ, તરબૂચ મીઠા, તરબૂચ લાલ, તરબૂચ રાડ્યું પાડતો ખરા તડકાની. એમાં એક ઝાડ પાસેથી નીકળ્યો ને તો ઝાડની નીચે એક દાદા બેઠા હતા, તો દાદા બેઠા હતા ને દાદાએ કીધું હું વેચશો? બોલો કે દાદા તરબૂચ વેચું. એ કે આમાં રાડ્યું ન પાડવાનું, એ કે અહીંયા બે તું, એ કે આ 12:45 વાગ્યા છે બપોરના, અહીંયા બે તું, તારે બધા તરબૂચ અહીં વેચાઈ જાય, કે હું તને ગેરંટી આપું ને. તો ઓલો તરબૂચ બિચારો લારી ત્યાં મૂકી અને દાદા બેઠા હતા ત્યાં બેઠો અને દાદા ઊભા થઈને ભાઈ કે ખાવા. 5:30 વાગે દાદા આવ્યા, તો ઓલો તરબૂચ વાળો કે દાદા તમે મને કહેતા હતા કે અહીં બે તારા બધા તરબૂચ વેચાઈ જાય, મારે બોણી ન થઈ, બોણી એક તરબૂચનો કોઈ ભાવ પૂછવા ન થયો. ત્યારે દાદા બોલ્યા કે તો તારા ભાઈ ગો, બાકી મેં એ ઝાડ હેઠે બેહીને 70 વીઘા જમીન વેચીશ. કેટલી? 70 વીઘા. ત્યાં બેહીને મેં 70 વીઘા વેચી છે કે તારા તરબૂચ ન વેચાણ, એ તારા ભાગી છે. અમુક અમુક બેહીન ઘણું વેચી નાખે. બોલો, એક જણો તો નડિયો, આખા ગામને નડ્યા જ કરે. બોલો, એનું નામ જ નડિયો, નડતો હોય બધાને એટલે નડિયો નામ પડ્યું. ગમે એ ક્યાંક ગામમાં સારું કામ થતું હોય નડે, ગામમાં ક્યાંક વિકાસનું કામ થતું હોય નડે, ગમે ત્યાં નડતો જ હોય. ગામમાં ક્યાંક ગાર્ડન બનતું હોય કે અહીંયા ગાર્ડન ન બનાવાય, અહીંયા છોકરાઓ થોડા રમવા આવવાના, ગમે એ કાંઈક કામ થતું હોય નડે, બાકડા નાખે ને અહીંયા બાકડા ન નખાય, અહીંયા આમ ન કરાય, પ્રોગ્રામ રાખ્યો ને હવે એ પ્રોગ્રામ ન કરાય, રાતે ભૂંગળાય કે હુવા નથી દેતા તમે. ઓલા બિચારા 8-10 જણા જે ગામના મેઇન માણસો હતા ને એ બધા નડ્યા જ કરે. બોલો, કોઈને કાંઈ કામ ન કરવા દે. એમાં પછી એક દિવસ છે ને આ નડિયો હતો ને એ ગામના 8-10 જણા હતા ને એ બધાને પાસે ગયો, જઈને કીધું કે ભાઈ હું તમને આખી જિંદગી નડ્યો છું અને મેં તમને કોઈ કામ નથી થવા દીધું, બધી કે હું બાધારૂપ બન્યો છું, પણ હવે મારી અંતિમ ઈચ્છા એક તમે પૂરી કરો.
તો ઓલા ગામવાળા કે ભાઈ બોલો ને આને કે બધા એની ભૂલ સ્વીકારાઈ ગઈ હોય અને બિચારો માફી માંગવા આવ્યો તો આપણે એને એની જે અંતિમ ઈચ્છા હોય પૂરી કરી. એ કે મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરો. ગામ 8-10 જણા હતા કે બોલો શું ઈચ્છા છે. એ કે બસ મારી અંતિમ ઈચ્છા એટલી છે કે આ કુંવારી આવ્યો તમે બધાએ મને કે એક એક ઘા મારો કે કે અને હું મરી જાઉં. બસ મારી એટલી જ અંતિમ ઈચ્છા છે કે તમારા બધાને એક 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 કુંવારીનો ઘા તમે મારો હું મરી જાઉં એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય. તો ગામવાળાએ પહેલાં તો ના પાડી કે ભાઈ આવું ન કરાય. ના ના ભાઈ તું નડિયા ભલે તું નડ્યો અમને પણ એવું નથી કરવું. નડ્યો કે નહીં જો તમારે મને તમે મને પ્રોમિસ કર્યું કે હું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી. તો ગામવાળા આમથી દાહી જ તો હતી તે બધાએ કુંવારી લઈને મંડાણાને એક 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 થપકારીને તો નડિયો મરી ગયો. તો એની શમશાન યાત્રા નીકળતી હતી ને તે પોલીસની ગાડી આવી અન ઊભી રખાવી. હવે આ મૂળ નડિયો છે ને સવારના પોરમાં પોલીસ સ્ટેશને અરજી કરી આવેલો કે 8 જણા છે ને મને કુંવારીના ઘા મારીને મારી નાખવાના છે. મરતો ગયો ને ઓલા 8ને નડતો ગયો. બોલો અમુક અમુક મરતા મરતા નડતા જાય. બોલાવો નડિયા જેવા. એટલે કોઈ બહુ સારી વાત લખી છે ભાઈ કે અંધારાથી બીવું નહીં. હો આ નડિયાની વાત આવી એટલે કહું. એટલે કહું છું કે અંધારાથી બીવું નહીં પણ અંધારામાં રાખે ને એનાથી બીવું. અમુક કોક તમને અંધારામાં રાખે ને એનાથી આઘું રહેવું ભાઈ. બાકી અંધારાથી ન બીવું. હમણાં 2-5 જણા ગામના પાદરમાં બેઠા હતા ઓટા ઉપર. એમાં એક જણો નીકળ્યો. એણે પૂછ્યું ભાઈ ઓલા ભગાભાઈની વાડી કેટલી દૂર થાય. તો 2-3 જણા બેઠા હતા એમાં એક જણો બોલ્યો કે હાલવા માંડ. તો ઓલાને બીજાને એમ થયું કે આને નહીં ખબર હતી. થોડોક હાલ્યો ને પછી પાછો બોલ્યો ગાય અહીં આવ્યો તારે 15 મિનિટ થાય. તો ઓલો કે ભાઈ મેં તમને પૂછ્યું કે ભગાભાઈની વાડી કેટલી થાય તો તમે કીધું હાલવા માંડ પછી કયો 15 મિનિટ થાય. કેમ આવું કર્યું? ત્યારે ઓલા 5 જણા બેઠા હતા ને એમાંથી એક બોલ્યો કે તારી હાલ જોવી પડે ને મારે કેટલી સ્પીડથી હાલશો છો. બાકી એમાં મેં એક જણા કીધું 15 મિનિટ થાય કે તો એ ત્યાં પૂગ્યું હોય કે 3 કલાક. હમણાં અમે અમારી સોસાયટી છે ને એમાં બમ્પ બનાવ્યો. બમ્પ સોસાયટીમાં બધા વાહન બહુ ફાસ્ટ હાંકતા હતા ને મેં તો આપણે બમ્પ બનાવી નાખી. તો મેં આમ સોસાયટીની અંદર બમ્પ બનાવ્યો ને ત્યાં અમારા રેવા બાપા આવ્યા. મને કે આ કામ સારું કર્યું દીકરા તેમ હું મને કે સોસાયટીનું પાણી સોસાયટીમાં રોડનું પાણી રોડમાં. હા મેં કીધું પાણી હાટું નથી કર્યું. કીધું આ ગાડીઓ ધીમી હાલે ને એટલે કીધું. હમણાં તો હું છે ને ટ્રેનમાં જતો. તમે જોયો ટ્રેનમાં આવા માણસો મળે તમને. એમાં જનરલ ડબ્બામાં જાઓ ને તમને બહુ મળે. હું જનરલ ડબ્બામાં ટ્રેનમાં જતો હતો ને તો હું તો બરાબર સીટ પકડીને બેઠો હતો. તો 4-5 જણા બેઠા બેઠા વાતો કરતા હતા ને એવા ગોળા ફેંકે. એક જણો કે ભાઈ હમણાં કે આ ખાવા પીવાનું ગમે થઈ ગયું આવું કબજિયાત બહુ રહેશે. તો બીજો કે એમ કબજિયાત રહેશે કે અમારા ગામમાં કે એક દાદા છે એણે એવી દવા બનાવી છે કે એટલી કેવી દવા એ કે આમ તમે જીભ ઉપર મૂકો એટલી કેવી દવા જીભ ઉપર મૂકો કબજિયાત કે નામે ન રહે તમારી. હા છુટકારો થઈ જાય. તો બીજો કે એવું કાંઈ નહીં અમારા ગામમાં એક દાદા છે કે એવી જડીબૂટી લઈ આવ્યા છીએ એ કે એ લાકડું આમ કહીને આમ તમે આમ ચામડી ઉપર અડાડો નહીં ક્યાંક આમ અડાડો ને લાકડું એટલે કે તમારે કે કબજિયાત પછી આ જીવન ન રહેવો આમ અડાડો. એટલે ત્યાં ત્રીજો કહેવાય એવું ન હોય કે મારા ગામમાં એક દાદા છે એ કે એ કે એવી જડીબૂટી લઈ આવ્યા છે ને એની સીટી બનાવી એને સીટી એ હહુડી વગાડે નહીં કે તો એ હહુડીનો અવાજ જે સાંભળે ને એ બધાને કબજિયાત કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો ચોથો બેઠો હતી કે એવું ન હોય એ કે તો એ કે એ હહુડી વગાડે પછી દાદાની હાલત શું થાય. ઓલો કે એ જ વાત છે દાદા સાંભળતા નથી. દાદા સાંભળતા નથી કે સીટી વગાડીને બીજાની કબજિયાત છોડાવે. બોલ હમણાં હું ટ્રેનમાં જતો હતો ને તો એ છોકરી નાની એવી આવી મને કે કોમેડી અંકલ ને. મેં કીધું હા. મને કે તમે કોમેડી અંકલ? મેં કીધું હા બેટા. મને કે હું તમને યુટ્યુબમાં બહુ સાંભળું છું ફેસબુકમાંય તમને સાંભળું છું. મેં કીધું બેટા તારું નામ શું? મને કે મારું નામ દિશા. મેં કીધું વા. મેં તો આ કોણ છે? તો મને કે આ મારા મોમ છે. મેં કીધું સરસ લ્યો. મેં કીધું મોમને મેં કીધું નમસ્કાર. મને કે નમસ્કાર. તે બાજુમાં બીજા બેન બેઠા હતા. મેં કીધું આ કોણ છે? મને કે મારા મોમથી નાના બેન છે એ છે મિનિમમ. મેં કીધું તમને નમસ્કાર. થોડોક આગળ બીજા બેન બેઠા હતા. મેં કીધું આ કોણ છે? મને કે મારા મમ્મીથી મોટા બેન છે. મેં કીધું એ કોણ? મને કે મેક્સિમમ. માના કી જિંદગી કી રાહે આસાન નહીં. માના કી જિંદગી કી રાહે આસાન નહીં લેકિન મુસ્કુરા કે ચલને મેં કોઈ નુકસાન નહીં. હસતા રહેવાથી કોઈ નુકસાન થતું નથી. મારો ભાઈબંધ બાઘો છે ને હમણાં એને ઘરે મહેમાન આવ્યા. હવે બાઘો પાછા એને ઘરે મહેમાન એવા આવે તો બાઘાને ઘરે મહેમાન આવ્યા ને તો બાઘાએ વળી પૂછ્યું કે શું લેશો ઠંડુ લેશો કે ગરમ? તે મહેમાન એની જેવો જ હતો. એ કે આપણે બે લેશું ઠંડુ ને ગરમ. અને બાઘો રસોડામાં ગયો ચાનો કપ લઈ આવ્યો ભેગો ફ્રીજમાંથી બે બરફના ગાંગડા લઈ આવ્યો ઈ એમાં નાખ્યો કે લ્યો આ ઠંડુ ને ગરમ બે. હમણાં તો એક જણો છે ને લગ્નમાં જમવા ગયો. બોલો લગ્નમાં જમવા ગયો ને હવે એ હાલીને ગયો તો
તો હાલીન લગ્નમાં જમવા ગયો બાજુના ગામમાં, તો હવે એણે કોઈ દી છે ને જિંદગીમાં આવી રીતના આવું આ ઊભા ઊભા જમણમાં કોઈ દી ગયેલો નહીં બુફેમાં. અને જમવા ગયો ને તો ત્યાં ઢોકળા હતા, ઢોકળા તો આને ઢોકળા બહુ ભાવ્યા. ઢોકળા એટલા બધા ખાધા ને અને મજા આવી ગઈ ઢોકળા ખાવાની. એટલે પછી એને નામની ખબર નહોતી, તો એણે કોકને પૂછ્યું કે આને શું કહેવાય, તો ઓલા કેટરસવાળાએ કીધું કે આને ઢોકળા કહેવાય. તો આણે મગજમાં યાદ રાખી લીધું કે ઘરે જઈને ઘરવાળીને કેવું છે ઢોકળા બનાય એમ. એટલે એણે મગજમાં યાદ રાખી લીધું ઢોકળા 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 કરતો કરતો આવતો હતો ને હાલીને, એમાં રસ્તામાં મોટી જબર નિયર આવી તો ન્યા ઊભો ઊભો વિચાર કરતો હતો ઠેકુક ન ઠેકું, ઠેકુક ન ઠેકું, ઠેકુક ન ઠેકું. એમાં એ ઢોકળા મગજમાં જ નીકળી ગયા અને ઠેકુક ન ઠેકું મગજમાં આવ્યું. અને ઘરે આવ્યો એની ઘરવાળીને કહે હું જમવા ગયો ને ત્યાં એક એવી સરસ મજાની આઈટમ હતી. એની ઘરવાળી કે કઈ આઈટમ, એ કે ઠેકુક ન ઠેકું એ તું બનાય. એની ઘરવાળી કે એવી આઈટમ જ ન આવે ઠેકુક ન ઠેકું, એ કે ના હું ખાઈને એવો તું બનાય. અને બે માણસ મગજમારી થયો, એ કે તું ઠેકુક નહીં ઠેકું એ કે આઈટમ બનાય. એની ઘરવાળી કે તમે સમજો એવી આઈટમ ન હોય. તો બે માણસ મગજમારી થઈ ગઈ ને, તો આ છે ને મગજ એક તો આનો ગરમ થઈ ગયો ને એમાં બાથરૂમમાં નાવા ગયો, તો હાબુ પગમાં આવ્યો ને તો પડ્યો પડ્યો ને, તો પાછો પડતો પડતો કે હાબુ બાથરૂમમાં કોણે મૂક્યો, તો હાબુ ફ્રીજમાં મૂકાય એ બાથરૂમમાં જ પડ્યો હોય. અને પડ્યો ને તો અહીંયા છે ને ઢોકળું થઈ ગયું. તો બાજુમાંથી ચંપામાં આવ્યા, તો આવીને કેલા હું થયું, એ કે બા હું છે ને બાથરૂમમાં પડી ગયો. તો ઓલા ચંપા બા કે એ કે જો તો ખરા ગગા, એ કે કેવડું મોટું ઢોકળું થઈ ગયું. આ કે હા ઈ જ એની ઘરવાળી કે ઢોકળા બનાય, ઢોકળા જ બનાય, કે ઢોકળાનું જ કહું છું કે બોલો. એને યાદ આવી ગયું. હમણાં એક જણો છે ને આમ લગ્નમાં જમવા ગયો, અને લગ્નમાં જમણવાર હતું ને, હવે અત્યારે તો કેટરસ સિસ્ટમ આવી ગઈ ભાઈ, નકરા લાઇનમાં બધા કેટરસ. તો મને કે હું જમવા ગયો કેટલી આઈટમ ભાઈ, હું વાત કરું. મને કે હા હા ઓછામાં ઓછી મને કે 250 આઈટમ હતી. તો મેં કીધું હું મને કે તોય મેં ન ખાધું. મેં તો કેમ ન ખાધું, મને કે મને ભૂખ નહોતી લાગી ને. બોલો એણે ન ખાધું કે મને ભૂખ નહોતી લાગી છે એટલે ન ખાધું. એક જણો તમારા લગ્નમાં જમવા ગયો ભાઈ, અને જમવા ગયો ને લગ્નની અંદર, તો અંદર ગયો ને જેવો મંડપની અંદર ગયો ને ત્યાં વરરાજાના બાપા ઊભા હતા. તો આને જોઈને કે કેમ એકલા આવ્યા તમે, ઓલો કે તમે જ કંકોત્રીમાં લખ્યું હતું કે એક વ્યક્તિને આવવાનું. વરરાજાના બાપા કે ભૂલ થઈ હોય કે તમારે મારે ઘર જેવા સંબંધ એકને બોલાવું કે તમારા આખા ઘરને આવવાનું હતું, કે ભૂલ થયેલી છે. ઓલો કે મને એ જ વિચાર આવતો હતો ગગજીભાઈ આપણે ઘર જેવા સંબંધ છે ગગજીભાઈ અરે, અને ગગજીભાઈ આપણને એક વ્યક્તિને કહે નહીં, મને એવું લાગ્યું જ કે આમાં ક્યાંક ભૂલ થઈ ગયેલી છે. તમે નહીં માનો ગગજીભાઈ, એ કે હું મારા આખા પરિવારને લઈને આવ્યો છું, કે બધા ગાડીમાં બેઠા 8 જણાને લઈને આવ્યો છું, કે લ્યો હું લેતો હોઉં. હવે વરરાજાનો બાપો સારો ન થયો તો હું વાંધો હતો, બોલો ઓલો લઈને આવ્યો હતો 8-8 જમાડ્યા ખાઈ બોલ. હમણાં તમે એક જગ્યાએ લગ્નમાં હું ગયો ને, મારો પ્રોગ્રામ હતો, તો જમવાનું બપોરે મારે ત્યાં હતું. હું જમવા ગયો ને તો વરાજો પીરસતો હતો, બોલો. તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા ને, મન કે તમે એક વસ્તુ માર્ક કરી. મેં કીધું નહીં. મન કે જીવનની અંદર જિંદગીમાં હગા ઓછા હોય ને તો હાલે, મિત્રો વધારે રાખવા. મેં તો કેમ, મન કે નકા વરાજાની ઘોડે પીરસવું પડે, કોઈ મિત્ર નથી કે પોતે પીરસવા નીકળ્યો. બોલો એમાં અમારો રાતે ત્યાં પ્રોગ્રામ, અને પ્રોગ્રામની અંદર અમારા ગાયક કલાકારો એવી ધબધબાટી બોલાવી દીધી ને ભાઈ, એવા ગીતો ગાયા ને, ત્યાં તો વરરાજાના બાપા આવીને મીંડા રૂપિયા ઉડાડો, મીંડા રૂપિયા ઉડાડો, મીંડા રૂપિયા ઉડાડો, મીંડા રૂપિયા ઉડાડો. એટલા બધા રૂપિયા ઉડાડ્યા ને ત્યાં વરરાજાની માં આવી, એ કે હા 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 ઓછા ઉડાડો. અરે કે ઉડાડવા દે, છોકરાના લગ્ન છે, એ કે આમ પાછી પાની ન કરવાની, ઉડાડવાના જ હોય. પણ એમ નહીં, હળવે હળવે ઉડાડો. ત્યાં કન્યાના બાપા અહીંયા હતા, તો એ આવ્યા, ઓલા વેવાઈનો હાથ પકડી, છોકરાવાળાના બાપાનો હાથ પકડીને શું કે ખબર, ઓછા ઉડાડો વેવાય, ઓછા ઉડાડો. અરે કે હોય કાંઈ, મારા દીકરાના લગ્ન છે, રૂપિયા તો ઉડાડવા પડે ને. ત્યારે છોકરીના બાપા બોલ્યા કે ઓછા ઉડાડો, મારી છોકરીને રૂપિયા ઉડાડવાની કે ટેવ છે, એ બહુ રૂપિયા ઉડાડે. ત્યાં તો પછી વરરાજન બાપા જે ઉડાડે તો એ ભેગા મીઠો કરે છે, આને ટેવ છે, એ ભેગા કરી લીધા. બોલ ખોટા જાય. એમાં અમારો પ્રોગ્રામ ચાલુ હતો ને, તો આ બધા ઘરધણી બધા ફૂવા બેઠા હતા. ફૂવા ફૂવાને કે હાલો ને ફૂવા, જરાક ડિસ્કો કરવા હાલો ને, ભત્રીજો પહોણે. ફૂવા કે ના ના હો મને ન આવડે. અરે હાલો તો ખરા, કે આમ ઘડીક વાર આમ બે ઠુમકી માર્યો, કેવું મસ્તીનું ગીત વાગે છે, મોર બની થનગાટ કરે. ઘડીક વાર તમારું મન થનગનાટ નથી કરતું તમારો ભત્રીજો, પણ ના ના હો મને ન ફાવે કે બધા. પછી મેં કીધું, મેં તો હાલો ને ફૂવા એટલા બધા કહે છે, તો ફૂવા આવ્યા જ નહીં. પછી થોડીક વાર થઈને તો ફૂવા ઊભા થઈને મીંડા ડિસ્કો કરવા, બોલો એવા ઠેકડા મારે. પછી હું ફૂવા પાઈ ગયો, મેં તમને એટલા બધા બધા તાણ કરતા હતા અને તમે ડિસ્કો કરવા ન આવ્યા. મેં કીધું, અને આ મેં કીધું તમે આ ભેરવી વખતે મેં કીધું ડિસ્કો કરવા આવ્યા. અરે મન કે ડિસ્કો નહોતો કરતો મેં, તો મન કે મારા લેંઘામાં ઊંદડી ચડી ગઈ, આ ધબધબાટીમાં ઊંદડી ચડી ગઈ છે, એ કાઢતો તો એ કેમ.
બોલો, મેં તમારે એકમાં બે કામ થઈ ગયા કીધું. હમણાં હું સુરતથી તળાજા જતો હતો, સુરતથી તળાજા સોફાવાળી બસમાં જતો હતો. તો સોફાવાળી બસમાં એવું હોય, સામેની સાઈડમાં ડબલ સોફા હોય, આ બાજુ સિંગલ સોફા હોય. તો હું સિંગલ સોફામાં હૂતો હતો, તો સામેના સોફામાં એક દાદા અને એક માડી આવ્યા. તો બરાબર આવી નહીં તો ચડીને હુઈ ગયા. પછી મને હળવેક દઈને પૂછ્યું, મન કે ગગા ક્યાં જાવું? મેં કીધું તળાજા. મન કે તને તારાપુર આવે તો ખબર પડે? મેં કીધું હા પડે ને ખબર. તો મન કે મને કહેજે ને તારાપુર આવે તો. મેં કીધું વાંધો નહીં, કે હું. તો એમ કરીને દાદાની એ બેઠા હતા ને હું લાંબો થઈ અને કાનમાં હેન્ડફ્રી ભરાવીને મોબાઈલમાં ગીત સાંભળતો હતો. ત્યાં પાછા દાદાએ મારા કાનમાંથી હેન્ડફ્રી કાઢી નાખી. મન કે ગગા તું ગીત સાંભળવા આમ રહી, તારાપુર ઉયું જાય. અરે મેં કીધું દાદા હજી કાપોદરા છીએ. આ કીધું તારાપુર બહુ વાર આવવાની. મન કે ના ગગા, એ કે તું આ સાંભળતો નહીં ને કે તારાપુર હોયું જાય. તો મેં વળી હેન્ડફ્રી કાઢીને મૂકી દીધી ને ખાલી મોબાઈલમાં મેસેજ જોતો હતો. પાછો મોબાઈલ લઈ લીધો. મન કે ગગા તું મોબાઈલમાં રે, તારાપુર હોયું જાય. અરે મેં કીધું દાદા હજી કામરે જ એવું કીધું. તો પછી મેં મોબાઈલ મૂકી દીધો ને હું લાંબો થઈને હૂતો, હજી આમ માથે હાથ રાખીને હૂતો ને ત્યાં દાદા પાછા મારું બાવડું પકડ્યું. મન કે ગગા હુમાં તારાપુર હોયું જાય. અને પછી મારો મગજ એવો હલી ગયો ને હું તો પછી સોફામાં બેઠો. હા તારાપુર આવ્યું ત્યાં સુધી બેઠો. પછી બાપાને ઉઠાડ્યા. મેં ભાઈ બાપા હાલો તારાપુર આવી ગયું. મન કે તારાપુર આવ્યું? મેં કીધું હા. ત્યાં તો એણે થેલો કાઢ્યો, થેલામાંથી થેપલા સૂકી ભાજી કાઢીને. મન કે મેં કીધું આ શું કરો? મન કે મારા છોકરાએ કીધું હતું તારાપુર આવે ને એટલે બાપુજી ખાઈ લેજો. એ ખાતા હતા ને પછી ખાઈને પછી એણે કેળું કાઢ્યું. મન કે આ ભાવનગર આવે તો ખાવાનું છે. હું ઉતરી ગયો. મેં કીધું ખટારા મૂયો જાય. કીધું આમાં નહીં, ખટારો પકડી લઉં. કીધું આમાં ન જાઓ. અને તમે જોજો આપણી આપણા ગુજરાતી હોય ને એ તમે જોજો, ઓનલાઈન પીઝા મંગાવે, ઓનલાઈન બર્ગર મંગાવે, ઓનલાઈન પુલાવ મંગાવે, આ બધું ઘરે ઓનલાઈન મંગાવે. ને બહાર ફરવા જાય ને તો થેપલા ને સૂકી ભાજી ને આથણું ને એવું બધું હારે લેતા જાય. બોલ, હમણાં હું મારા સાસરે ગયો ને, મારી ઘરવાળી તેડવા ગયો હતો. મારા સાસરે વેકેશન કરવા ગઈ હતી ને તો હું તેડવા ગયો ને, તો જમવા બેઠો હું. તો મેં મારી હાહુને કીધું, મેં સાસુમાં. મન કે બોલો. મેં કીધું આ જમવાનું તમે બનાવી, રસોઈ તમે બનાવી? મન કે હા. તમને કેમ ખબર પડી ગઈ? મેં કીધું રોજ કાળો વાળ આવે, આજે ધોળો વાળ આવ્યો ને એટલે મને ખબર પડી ગઈ તમે જ બનાવ્યું હતું. ધોળો વાળ આવ્યો. તો હું મારી ઘરવાળીને તેડીને ફોર વ્હીલમાં નીકળતો હતો ને, ત્યાં મારા હાહુ વળાવા આવ્યા. બોલો, હેઠે બિલ્ડિંગમાંથી હેઠે ઉતરાને વળાવા આવ્યા. અને બારી ખોલીને મન કે ધ્યાન રાખજો, ત્યાં મારી ઘરવાળી બોલી. મન કે જો ખરા, લગ્નને 12 વર્ષ થયા. મન કે આપણા લગ્નને 12 વર્ષ થયા? 12 વર્ષ. મેં કીધું હા. મન કે 12 વર્ષ લગ્નને થયા તોય મારી બાને કે મારી કેટલી ચિંતા છે, તમને હજી એમ કહે છે કે ધ્યાન રાખજો. મેં કીધું તારું નથી કહેતા, એ મારું કહે છે તમે ધ્યાન રાખજો. આ પાર્સલ લઈ જાઓ છો ને તમે ધ્યાન રાખજો. મેં કીધું દર વખતે મને કહે. આ તો મને આજ લાઈટ થઈ કીધું. આ બાઘાની ઘરવાળી બાઘાને કહેતી હતી કે હા બોલો. એ કે શું છે? એ કે કાલે મારા મમ્મી આવે છે. તો બાઘો કે તાર પપ્પા નથી આવતા? એ કે ના એ નથી આવતા. તો તાર પપ્પાને તેડાયું? એની ઘરવાળી કે તમારે મારા પપ્પાનું શું કામ છે? તો બાઘો કે રસોડામાં થોડીક મને મદદ રહે ને, એ ભાખરીને લોટ બાંધે તો હું એ કે શાક સુધારી નાખું. એ કે મારે થોડોક થોડોક તેલ ટપોરો થાય. હમણાં મારી બાજુમાં એક જગ્યાએ જમણવારમાં એક જણો જમવા બેઠો હતો મારી બાજુમાં. તો આમ ફોન આગળ પડ્યો હતો. આમ હવે ફોન આગળ પડ્યો હતો ને એમાં લખેલો એવું કસ્ટમર કેર એવો ફોન આવ્યો હતો. આણે ફોન ઉપાડ્યો અને વાતું એ મંડાણો, એવી વાતું કરી, એવી વાતું કરી, અડધી કલાક વાતું કરી. મેં કીધું ભલામણ આ કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો અને અડધી કલાક સુધી તે વાત કરી? મન કે મારા હાહુનો ફોન હતો, એણે કસ્ટમર કેર નામથી સેવ કરેલો. બોલો, માણા કેવા બુદ્ધિશાળી. તમે જો કે કસ્ટમર કેર છે, મારે ક્યાંક ફરિયાદ કરવી હોય તો ન્યા જવાય. હમણાં એક જણાને હા હારે ગયો ને, તેને હાહુમાં કે આવો આવો જમાઈ રાજ, ઘણા દિવસે આવ્યા. તો એનો જમાઈ કે બા, એ કે આ વખતે મંદી છે ને તો 1 મહિનો રોકાવાનો છે. એને હાહુ કે રોકાવો, 2 મહિના તમારું જ ઘર છે. ત્યાં તો ઓલો કપડાં કાઢી અને બરમુંડો પહેર્યો, માથે ટી શર્ટ પહેર્યો, મહિનો ઝાડુ પોતા મારવા. એને હાહુ કે શું કરું? કે તમે કીધું ને તમારું જ ઘર છે, હું ઘરે આ જ કરું છું. અહીંયા કરો કે મારે તો ગમીને ઝાડુ પોતા કરવાનું. હમણાં તો એક હાહુ આવું છે ને રૂમમાં હૂતા હતા. બોલો, બે હાહુ આવું રૂમમાં હૂતા હતા. તે હાહુ બોલ્યા, વહુ? તો કે હઉ. હામે હામ હો, મોરે મોરો હઉ. એ કે વહુ બેટા જરાક જોવો તો બહાર વરસાદ છે. ત્યાં એની વહુ બોલી કે બા, આપણું ડોગી હમણાં રૂમમાં આવ્યું ને, એની માથે હાથ ફેરવો હોય કે જો ભીનું હશે ને તો બહાર વરસાદ હશે. એ કે કોરું હોય તો નહીં હોય. કે હાહુમાં કે કાંઈ વાંધો નહીં, કે આ પંખો જરાક ધીમો કરી નાખો, મને ઠંડી લાગે છે. ત્યાં વહુ બોલી કે હાહુમાં માથે ગોદડું ઓઢી જાઓ ને તો ઠંડી નહીં લાગે.
આવું મનમાં વિચારે તને ઊભી તો કરું છું કે હું, પછી આહુમાં બોલ્યા, ઓ બેટા ઓલું દૂધી કે ગેસ ઉપર પડ્યું ને એને ફ્રીજમાં મૂકી દો. ઓન ઓ બોલ્યો એ કે આહુમાં બે કામ મેં કર્યા, એક હવે તમે કરો એ કે દૂધ ફ્રીજમાં મૂકતા હો ને ઠંડી પાણીની બોટલ લેતા હો. મન તરસ લાગી, આહુ પાએ કામ કરાવ બોલો. અત્યારે અમુક અમુક જો, હમણાં મારી બાજુમાં એક ભાઈ રહે છે ને, મેં કીધું ભાઈ શું થયું તમારા લગ્નનું, મેં કીધું કંઈક, અરે મન કે લગ્નનું યાર કે મારે એક પ્રોબ્લેમ છે. મેં હું મન કે મારા મમ્મીને એવી ડિમાન્ડ છે કે મારા મમ્મીની કે મારા છોકરાની વહુ આવે ને એ એવી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, ભણેલી ગણેલી હોવી જોઈએ અને કામે કાજે હોશિયાર હોવી જોઈએ, આખા પરિવારને સાચવી લેવી હોવી જોઈએ અને સાદી સિમ્પલ હોવી જોઈએ. એ કે મારા મમ્મીની આવી ડિમાન્ડ છે કે ભાઈ મારા છોકરા માટે આવી હોવી જોઈએ. તો મેં કીધું વાંધો ક્યાં પડે, વાંધ કે વાંધો ન્યા જ પડે છે કે અમે જ્યાં જોવા જઈએ ને ત્યાં છોકરા એક જ ડિમાન્ડ હોય. મેં હું ડિમાન્ડ હોય મન કે છોકરીની એક જ ડિમાન્ડ હોય કે હા હું જ ન હોવી જોઈએ. આમાં મન કે મારે 42 ત્યાં 42. મેં કીધું થોડું ખમી જા કીધું. પછી મેં કીધું આવતા વખતે ભેગો વારો પાડજો બીજો. પણ એક સાસુ છે ને, એની વહુ અને સાસુ એમાં હાહુ બીમાર રહે અને 24 વર્ષથી હાહુ ખાટલા વસે બીમાર, ખાટલાની ઉપર જ એની સેવા થાય અને 24 વર્ષ સુધી વહુએ સાસુની સેવા કરી. અને એક સમય એવો આવ્યો કે જ્યારે વહુએ સાસુને આવીને એમ કીધું કે બા હવે તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો મને કહો, હું પૂરી કરી દઈશ. આ વહુ જોજો તમે, સાસુને કીધું બા તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કહો હું પૂરી કરી દઈશ. અને ત્યારે એની સાસુએ વહુનું બાવડું પકડી અને એની વહુ સામે જોઈને એટલું કીધું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે આવતા ભવે તું મારી સાસુ બન અને હું તારી વહુ બનું અને હું તારી સેવા કરું ને, આવો મને મોકો આપ, બસ મારી અંતિમ ઈચ્છા આ છે. આવાય સંબંધ આ ભૂમિની અંદર આપણને જોવા મળે હાહુ વહુના. આ તો માત્ર મેં તમને કરી તો હાસ્યની વાત કરી, બાકી આવાય સાસુ વહુના સંબંધો આપણને જોવા મળે છે ભાઈ. બાકી અઘરું છે, હમણાં મારી બાજુમાં એક બેન રહે છે ભાઈ, હવારના પોરમાં 7 વાગ્યામાં એના હાહુનું બાવડું પકડીને બહાર કાઢે પાછા અંદર લઈ જાય, બહાર કાઢે પાછા અંદર લઈ જાય, બહાર કાઢે પાછા અંદર લઈ જાય. હું ભાળી ગયો. મેં કીધું બેન હું કરો છો? મન કે કાલે ટીવીમાં એ કે આવતું હતું કે શરીરને નિરોગી રાખવું હોય અને તંદુરસ્ત રહેવું હોય તો સાસકો બહાર છોડો અંદર લો, બહાર છોડો અંદર લો. એને હાહુને બહાર અંદર કરતી બોલો. મેં કીધું સાસકો નહીં શ્વાસકો, શ્વાસ બહાર કાઢવાનો અંદર લેવાનો. હા હું મરી જાય કીધું. હમણાં એક બેન કહેતા હતા, બાજુવાળા બેનને કે તમારા દીકરાને કે લગ્ન થયા તો તમારા દીકરાને લગ્ન થયા તમારા દીકરાની હોવ કેવી છે? તો ઓલા બેન કે એ તો બે માણા એક સિટીમાં રહે છે કે છોકરા ત્યાં નોકરી છે કે, પણ મને એવા સમાચાર છે કે ભાઈ આળહુડી છે કે કામ કાંઈ કરતી નથી ને મોડી ઉઠે છે ને મોબાઈલમાં નકરી રહે છે. અને કે મારો છોકરો હાથે ચા બનાવીને વિયો જાય ને બહાર નાસ્તો કરી લેને, બહાર જમી લેને, ઓનલાઈન જમવાનું મંગાવે ને એ કે કામવાળી બાય રાખેલી છે ને કે બધું એક એક મને એક બધું ઠીક હવે એક એક એમાં કાંઈ કે બહુ આળહુડી બાય છે. ત્યાં ઓલા બેન બોલે કે એમ તો તમારી છોકરીને લગ્ન થયા એને કેમ છે? આ બેન કે હા એને સારું છે કે મારી દીકરી જમાઈ બે બેંગ્લોર રહે છે કે અને મારો જમાઈ કે મારી દીકરીને કે હુતી ન ઉઠાડે કે હવારમાં એક એક મારી દીકરી હુતી હોય ને તો મારો જમાઈ એને ઉઠાડે ને હાથે ચા બનાવી અને પી લે, પછી બહાર નાસ્તો કરી લે, ઓફિસમાં જમી લે કે અને બે તો કામ વાળી રાખેલી છે. મારી છોકરીને રામરાજ છે, હા છોકરીને રામરાજ છે. બોલાની ઓફિસાઈને હો વાત કે આળુડી છે. આમાં આપણે થોડુંક પરિવર્તનની જરૂર છે ભાઈ. હમણાં એક જણો એના મિત્રને કહેતો હતો કે તું તારા સાસરે જા ને, તો એ કે મારા લાયક ક્યાંય ગોત ને, મારા 42 વર્ષ થયા કે મારો કંઈ મેળ નથી પડતો ને કે તારું કે થઈ ગયું છે તો તારા હાહારામાં ક્યાંક જા તો ભલામણ કરજે મારા લાયક હોય તો. બોલો કે કાંઈ વાંધો નહીં, તારો બાયોડેટાને ફોટો આપી કે હું મારા સાસરાને એને બતાવી છે કે હશે તો કરી દઈશ. આ કે કાંઈ વાંધો નહીં, બાયોડેટાને ફોટો ને બધું લઈ આવ્યો. આ એનો હાહારે ગયો ને તો વાત થઈ ગઈ. પછી જઈને આવ્યો ને એટલે આ મિત્ર એને મળ્યો એ કે કાં હું થયું કે તું તારા સાસરે ગયો તો? તો એ કે મારો બાયોડેટા બતાવ્યો તો કંઈ વાત થઈ આગળ હાલી? બોલો કે હા કે મેં મારા હાહુને બતાવ્યો હતો ફોટો તારો, મારા હાહુ ફોટો જોઈને કીધું કે આ તો મને જોવા આવ્યો હતો. તો મારા કાકીજી આવ્યો એણે કીધું કે આ તો મને જોવા આવ્યો હતો. એ કે નિયમ વાત ફેલ થઈ ગઈ. હમણાં દેખ હાવ હોવો ઝઘડો થઈ ગયો ને એવા બાજે એવા બાજે, તો ઓલી વહુ કે હાવમાં લિમિટમાં રહેજો. તે હાહુમાં કે તમે લિમિટમાં રહેજો, તમે આ ઘરના વહુ છો હોય કે. તો વહુ કે તમે લિમિટમાં રહ્યો, તમે વહુ છો હોય કે, તમે વહુ થઈને જ એવા છો લિમિટમાં રહ્યો.
હમણાં એક છોકરી ઓટે બેઠી બેઠી રોતી હતી, બોલો છોકરીઓ ઓટે બેઠી બેઠી એવી રોવે, હિપકા ભરીને રોયો, હા હિપકા ભરી ભરીને છોકરી રોવે ને, તે એક ડોશીમાં નીકળ્યા, કેમ બેટા રો છો? છોકરી કે મારા બાપા છે ને એ મારા હાથ પીળા કરવાનું કહે છે. તો ડોશીમાં કે એમાં રોવાનું હોય એ કે, પણ બા મને પિંક કલર ગમે છે, મારા બાપા પીળા હાથ કરવાનું કહે છે. હમણાં 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 એક છોકરો છે ને છોકરીને કહેતો હતો કે તું મારી આ લગ્ન કરીશ? તો ઓલી છોકરી કે નહીં હું નહીં કરું, તું મારી આ લગ્ન કરી લે ને હું તને ચોકલેટ આપીશ. તો ઓલી છોકરી કે મારે તુલ તુલેમાં બીજા એટલે ફાઇનલ થઈ ગયું છે. તુલ તુલે એક જણો તો હમણાં ગાડી લઈને નીકળ્યો ભાઈ, ગાડી લઈને, હો આમ મનોજભાઈ પ્રફુલભાઈ આમ ગાડી લઈને નીકળ્યો ને, ટ્ર એક દાદા બેઠા રોટે. તો દાદા પાસે ગાડી ઊભી રાખીને કે સિમરન છે સિમરન? દાદા કે નથી. ઉયો ગયો. બીજે દિવસે સવારમાં પાછો આવ્યો, ડ્ર ગાડી ઊભી રાખી, દાદા બેઠા પૂછ્યું, દાદા સિમરન છે? દાદા કે નથી. ઉયો ગયો. ત્રીજે દિવસે પાછો ગાડી લઈને નીકળ્યો, દાદા બેઠા હતી કે દાદા સિમરન છે? દાદા કે નથી. ઉયો ગયો. ચોથે દિવસે આવ્યો, હા દાદાનો મગજ ગયો, આવીને કે દાદા સિમરન છે? દાદા કે હા છે, બોલ શું કામ છે? તો કે એને કયો, જા સિમરન જા, જીલે અપની જિંદગી. પછી તો ભાભા ઈટનો બટકું વાય માર્યો, પણ ઓલો તો લીવર મારી ઉયો ગયો, બરનાટી મારે જાય. બોલો હમણાં એક 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 બેને એને વરને ઓફિસે ફોન કર્યો, હાલો જલ્દી ઘરે આવો. તો એનો વર કે શું છે? હવે કે જલ્દી ઘરે આવો, બાજુવાળા ભાભી આવ્યા છે. ઓન આને મોજના તોરા ફૂટ્યા, આવો અંદરથી ફટાફટ ગાડી લઈને નીકળો ને ઘરે આવ્યો. ઘરે આવ્યો કે શું છે? એ કે આ બાજુવાળા ભાભી આવ્યા છે, પણ કામ શું છે? એ કે કામ તો એટલું છે કે તમારી બેને રાખડી મોકલી છે, હવે મારે તો બંધાય નહીં. એટલે પછી કે બાજુમાંથી શિલ્પા ભાભીને બોલાવ્યા છે, તમને રાખડી બોલાને ધક્કો ફેલ ગયો. જયારે બાઘા ઉપર ક્રોધ આવે ને તમારે લેટર લખવાનો, અને લેટર લખીને પછી હળગાવી દેવાનો. તો મન કે પછી લેટર નું શું કરવાનું? એટલે કીધું લેટર જ હળગાવવાનો, બાઘા નથી હળગાવવાનો. હમણાં એક જણો હું ઓટે બેઠો તો મારી પાસે આવ્યો, મને કે તમે જોક્સમાં કે બહુ મોટી મોટી વાતો કરો. મેં કીધું હા. મને કે મોટા મોટા ગોળા ફેંકો. મેં કીધું હા. તો મને કે તમારા ઘરમાં કોનું હાલે? તમારું હાલે કે તમારી ઘરવાળીનું? મેં તો ઊભા રહ્યો, મારી ઘરવાળી જરાક પૂછતો આવું. કીધું મારે મેં જેને પૂછવા તો જવું પડે ને. કીધું ભાઈ એક દી મારી ઘરવાળીનો મને ફોન આવ્યો, મને કે હાલો ક્યાં છો? મેં કીધું માર્કેટમાં. મને કે રસ્તામાં આવો ને તો ચૈણા લેતા આવજો. તો મેં કીધું વાંધો નહીં. તો હું ઘરે આવ્યો ને, મને કે ચૈણા ન લાવ્યા. મેં કીધું હું કરિયાણાવાળાની દુકાને ગયો હતો, કરિયાણાવાળાની દુકાને મગજ હતા. તો મને કે મગજ હોય ને મગજ તો બીજેથી લઈ આવાય. મેં કીધું એની પાસે ખાલી મગ હતા, મને કે મગજ હોય બીજેથી લઈ આવે. બોલો હમણાં હું ઘરે જમવા બેઠો ને તો મેં કીધું શેનું શાક બનાવ્યું? મને કે ભીંડાનું. મેં કીધું બહુ સારું. મેં આમ કહીને આમ ભીંડાનું શાક મોઢામાં નાખ્યું ને, મેં કીધું ખારું થઈ ગયું, નકરું મીઠું નાખી દીધું. મને કે મીઠું બરાબર છે? તમે ભીંડો ઓછો લાવ્યા છો, 200 ગ્રામ ભીંડો લાવ્યા, તમે 500 લાવો છો, મીઠું બરાબર છે. બોલો ભીંડો ઓછો. હમણાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે. રમેશભાઈ અહીં કોઈ નામ હોય તો માફ કરજો, તો મારી બાજુમાં રહે છે રમેશભાઈ રહે છે ને. તો એ બે માણસ ચાઇનીઝ શીખતા હતા. બોલો ચાઇનીઝ? હા ચું ચા ચીંગ ચું ચીંગ એવું ચાઇનીઝ આવતું છે એ શીખતા હતા બે. તો મેં કીધું આ શું કરો? મને કે ચાઇનીઝ શીખીશ. પણ મેં તો શું કામ? મને કે અમારે બે માણસ ઝઘડો થાય તો તમારી જેવા સાંભળે નહીં ને, સમજે નહીં કે સાંભળે ને. તો અમે ગમે એ બોલીએ કે ચૂંચાર કરી લઈએ કે તમને ખબર ન પડે અમે શું કરીશ, આવા ગાળિયા કરે. બોલો હમણાં બાઘોએ ઘરવાળીને કહેતો હતો કે અચાનક તારી સામે ભગવાન આવી જાય તો તું શું વિચાર? એની ઘરવાળી કે હું એ વિચારું કે ભગવાન મારી સામે આવ્યા છે કે હું ભગવાન સામે આવીશ, ભગવાન મારી પાસે આવ્યા છે કે હું ભગવાન પાસે આવી છું વિચારું. એ કે બાઘો કે એમ નહીં, તને કે ભગવાન તારી ઉપર પ્રસન્ન થાય ને તને એમ કે હું તને ત્રીજી આંખ આપું તો તું ક્યાં માંગ? તો એની ઘરવાળી ઘડીક વાર વિચાર કરીને કે પછી આંગળીના ટેરવે માંગું ત્રીજી આંખ, આંગળીના ટેરવે. તો બાઘો કે કેમ આંગળીના ટેરવે? એ કે કોઈ બાંધતા હોય ને તો એની બારીમાં તળીમાંથી આંગળી નાખીને કે જોવા થાય ને, મફતમાં મનોરંજન. બોલો મફતમાં મનોરંજન જોવા થાય. હમણાં હું સમાચાર જોતો હતો ભાઈ, હું નવરો હતો ને સમાચાર જોતો હતો, સમાચાર જોતો હતો ને ત્યાં ટીવીની અંદર આવ્યું ટ્રેન દુર્ઘટના, ત્યાં મારી ઘરવાળી આવી. મને કે જો મારું માને ને તો આ ટ્રેનની દુર્ઘટના ન થાય. મેં કીધું બોલ ને શું છે?
અરે મન કે આ ટ્રેનની દુર્ઘટના ન થાય મારું માને તો, પણ મેં છે હું એ બોલને, મન કે દર 5 કિલોમીટર બમ્પ મૂકી દો, બમ્પ મૂકાય મેં ટ્રેન આવી સલાહ દી, બોલો. મારી બાજુમાં રહે છે પતિ પત્ની, તો સવારના એ બેન દોડાદોડી કરતા, બોલો સવાર 9 વાગ્યાના, તો મારી ઘરવાળી પૂછ્યું, સવારના તમે દોડાદોડી કરો છો, કાંઈ છે કે આજ કાંઈ છે? ઓલા બેન કે હા અમારે એની વર્ષી છે, કે અમારે એની વર્ષી છે. ત્યાં એનો ઘરવાળો એવો બરમુંડો પહેરીને, એ એની વર્ષી ન કહેવાય, એની વર્ષરી કહેવાય. બોલતા શીખ. એક બેન હમણાં બીજા બેનને કહેતા કે તમારી આંખીઓ એટલી બધી લાલ કાં થઈ ગઈ, કે લાલ આંખીઓ દેખાય તમારી? તો ઓલા બેન કે તમારા ભાઈની હામું જોઈ જોઈને. એ કે કેમ મારા ભાઈની હામું જોઈ જોઈને? એ કે એનું નામ પ્રકાશ છે ને, પ્રકાશની હામું જોઈ જોઈને આંખીઓ લાલ થઈ ગઈ. મારો ભાઈ પણ લખો છે એ મારી પાસે, મને કે મારી ઘરવાળી રોજ વજન ચેક કરતી, કે રોજ વજન ચેક કરે, 68 કિલો વજન રહે રોજ વજન ચેક કરે, 68 કિલો વજન રહે. એક દી કે એને ચશ્મા પહેરીને વજન ચેક કર્યું તો 88 કિલો દેખાણું, તો તરત બોલી, હાય હાય 20 કિલોના ચશ્મા. ચશ્મા નથી કીધું, આ તને દેખાતું ઓછું છે. આ રમેશભાઈ મને કહે કે મારે ગજબ થઈ ગયો. મેં તો હું ગજબ થઈ ગયો? અરે મને કે હું ઘરમાં આટા મારતો હતો, તમે કીધું એમાં ગજબ હું થયો? અરે મને કે આટા મારતા મારતા કે મારી ઘરવાળી અરે ભટકાણું. મેં તો પછી મને કે અમારે બેન પ્રેમ થવાનો જ હતો, ત્યાં મને વિચાર આવી ગયો હું તો પરણેલો છું, પછી કે બધું કેન્સલ રાખ્યું આપણે. હમણાં એક બેન ઊભા હતા ને, તો રિક્ષા આવી, બેને કીધું બોમ્બે માર્કેટ જવું છે, બોમ્બે માર્કેટ કેટલા રૂપિયા? તો ઓલો રિક્ષાવાળો કે 100 રૂપિયા થાય. તો ઓલા બેન કહે કે મારો ઘરવાળો હારે હોય તો, રિક્ષાવાળો કે તોય 100 રૂપિયા જ થાય. તેને ઘરવાળાને સામું જોઈને કે જોયું તમારી કાંઈ કિંમત જ નથી, તમારી કાંઈ કિંમત નથી. હમણાં એક જગ્યાએ છૂટાછેડાનો કેસ હાલતો હતો ને, અન જજ સાહેબે કીધું કે ભાઈ તમારે છૂટાછેડા લેવા જ છે? ઓલો કે હા લેવા છે. તો તમારે અડધો પગાર તમારી પત્નીને આપવો પડશે. ત્યાં તો ઓલો મીંડો ઠેકડા મારો. તો જજ સાહેબ કે ઠેકડા કા મારો? એ કે પેલા આંખો લઈ લેતી, સાળી આવે ને પગાર થઈ ગઈ, સાળી લઈ લેતી, હવે એ તો વધે. હમણાં એક લંડન વાળો એક ભાઈને પૂછતો હતો, લંડન વાળો એ કે તમે ક્યાંક આમ આનંદમાં ક્યારે આવો કે આમ? તો લંડન વાળો કહે કે અમે ક્યાંક નવી શોધ કરીએ ને પછી કે અમને આનંદ આવી જાય, નવી શોધ કરીને એટલે કે અમે મોજમાં આવી જાય. પછી લંડન વાળાએ આપણાવાળાને પૂછ્યું કે તમે આનંદમાં ક્યારે આવો? અન આપણાવાળાએ કીધું કે ભાઈ અમે તો શું કરીએ, મેચ જોતા હોય, અન એ કે ઘરવાળી આવે અને રિમોટ લઈ અને અનુપમા સિરિયલ કરી નાખીએ, અન જેવી અનુપમા સિરિયલ કરે અને લાઇટ જાય અને અમને જે આનંદ આવે અમને એમ થાય બે બેહાણીઓ મારી લઈ, પણ એ કે કંટ્રોલ કરવો પડે આનંદને કંટ્રોલ, પછી અમને એવી મોજ આવે. હમણાં એક જણો ઉદાસ બેઠો હતો, ઉદાસ બોલો ઉદાસ. મેં કીધું ભાઈ થયું હું ઉદાસ કાં બેઠો? અરે મને કે ભાઈ હું 2 રૂપિયા કમાતો હોય કે? મેં તો એમ મને કે હા 2 રૂપિયા કમાતો હોય કે હું જ્યારે 2 રૂપિયા કમાતો નહીં કે ત્યારે એ કે મારી ગર્લફ્રેન્ડ મને બાબુ કહેતી. મેં શું કે? મને કે હા હું જ્યારે 2 રૂપિયા કમાતો ને ત્યારે મારી ગર્લફ્રેન્ડ મને બાબુ એમ કહેતી. મને કે હમણાં હું લુખેશ થઈ ગયો કોરોના પછી, હવે કે મારો ધંધો બંધ થઈ ગયો તો હવે મારી ગર્લફ્રેન્ડ છે ને એ કે મને બાબુ ભાઈ કહે છે, બાબુમાંથી બાબુ ભાઈ કહે છે. બોલો. હમણાં એક જણાનો મને મેસેજ આવ્યો, બોલો, મારા મોબાઈલમાં. મન કે બધાયના દિલ પથ્થરના ન હોય, આવો મેસેજ આવ્યો. મન કે બધાયના દિલ પથ્થરના ન હોય, તો મેં એને હામો મેસેજ કર્યો, મેં તો અમુકના દિલ બટેટા જેવા હોય, બધી મેચિંગ થઈ જાય. હમણાં તમારી સોસાયટીમાં 8-10 ડોશીમાં બધા ભેગા થયા અને વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો ડોશીઓએ બધાએ, તો મને એમાં એડ કર્યો. બોલો. તો કાંઈ વાતું ન કરે બધાય, તો મેં આ ડોશીમાંને વળી પૂછ્યું, મેં કીધું આ ગ્રુપ તમે બનાવ્યું છે અને આ વોટ્સઅપ ગ્રુપમાં મેં તો વાતું કેમ નથી કરતા? મને કે કોની વાત કરી? બધી ગ્રુપમાં છે, બધી ડોશી ગ્રુપમાં છે, કોની વાત કરવી છે? બોલો. મારી બાજુમાં ગપ્પાભાઈ રહે, ગપ્પાભાઈ એનું નામ, ગપ્પાભાઈ મારી બાજુમાં રહે છે. તેની ઘરવાળીને એક દી કહેતા હતી કે ડાર્લિંગ તારો બર્થડે આવે છે તારે શું જોઈ? તેની ઘરવાળી કે મને છે ને ઘરેણાનો ડબ્બો આપજો, ઘરેણાનો. તો આ ગપ્પાભાઈ, એક તો ગપ્પાભાઈ, તો કે કાંઈ વાંધો નહીં ડાર્લિંગ, તને ઘરેણાનો ડબ્બો આપીશ. ત્યાં તો એની હોવ આખી સોસાયટીમાં કહી આવ્યો, મારા બર્થડેના દિવસે કે મારો ઘરવાળો છે ને મને ઘરેણાનો ડબ્બો આપવાનો છે, કે ભલે એનું નામ ગપ્પાભાઈ છે પણ હકીકતમાં ગપ્પો નથી, એ મારા છોકરાનો પપ્પો છે અને એ ઘરેણાનો ડબ્બો દેવાનો છે. આખી સોસાયટીમાં કહી આવ્યો, આના ગપ્પાભાઈ, હો ભાઈ બરાબર. ગપ્પાભાઈ ગયા બર્થડેના દિવસે સવારના પોરમાં ઘરેણાનો ડબ્બો લઈ આવ્યા, પણ ખાલી ડબ્બો લેવા, એની ઘરવાળીને આપ્યો. તેની ઘરવાળી ડબ્બો ખોલ્યો ને તો કાંઈ નહીં, ખાલી 30 રૂપિયાવાળો ડબ્બો.
અને એની ઘરવાળી કહે કે આ તમે ક્યાં ખાલી ડબ્બો લઈ આવ્યા, આ સોસાયટીમાં એ કહે કે આ બધાય નહીં સામે કે મને કેટલી શરમ આવે. ગપ્પાભાઈ કે પત્નીનું સાચું ઘરેણું શરમ જ છે. એની ઘરવાળી એ રોજ પછી એને સંભળાવે, રોજ સંભળાવે. તો પાછા આ ગપ્પાભાઈ હિન્દીમાં બોલે, મન કે પરણેલે આદમી હે ને ઓ બીબી કે તાને સુન કે સોતા હે ઓર કવારે આદમી ગાને સુન કે કવારે ગાને સુનતે હે પરણેલે તાને સુનતે હે. આવી રીતના મને સમજાવતા બોલો. હમણાં એ ગપ્પાભાઈ ને એની ઘરવાળી બે બજારમાં જતા હતા ને તો ઓલી લેડી છત્રી લીધેલી હારે, લેડી છત્રી વરસાદની. તો ગપ્પાભાઈ કે આ લેડી છત્રી લીધી કે ત્યાં હારે કે કે એની ઘરવાળી કે શાંતિ રાખો છત્રી ભલે લેડીઝ રહી પણ હમણાં પવન આવશે ને તો થાય કાગડો. તો એ કે કાગડો થાય કે ભલે લેડીઝ છત્રી રહી. હા ગપ્પાભાઈ ને ઘરવાળી કહેતી હતી કે કોઈ તમારથી દૂર જાય તમારી પાસે આવે, દૂર જાય તમારી પાસે આવે, દૂર જાય તમારી પાસે આવે, તો તમારે સમજવાનો એ હિંચકા ઉપર બેઠો છે. ગપ્પાભાઈને ફેર ચડવા માંડ્યા. હા ગપ્પાભાઈ પાછી તેવું કેવી ખબર, એક દી ગપ્પાભાઈ બેઠા હતા બહાર ઓટે તો મને બોલાયો. મને કે એ નવસાદ અહીંયા હું ગયો. મેં તો બોલો ગપ્પાભાઈ શું છે. મને કે તને કાંઈ ખબર છે. મેં કીધું નહીં. મને કે તને કાંઈ ખબર નથી. મેં કીધું કાંઈ ખબર નથી. મેં કીધું કયો શું થયું. મને કે આ વોટ્સઅપ આવે ને વોટ્સઅપ. મેં કીધું હા. મને કે વોટ્સઅપની અંદર કે આ ડીપી આવે ને ડીપી આપણું કે પ્રોફાઇલ પિક્ચર આવે ને ડીપી. મેં કીધું હા. મને કે ડીપી છે ને આપણે બદલી શકીએ. મેં કીધું એ તો મને ખબર. મને કે એમ નહીં આપણે બીજાનું બદલી શકીએ. મેં કીધું એવી સિસ્ટમ આવી જ નથી. મેં તમે હાવ ગપ્પા મારો. મેં કીધું તમારું નામ ગપ્પાભાઈ અને કહે તમે ગપ્પા ઠોક્યા કરો. મેં કીધું ન બદલાય ગપ્પાભાઈને. મેં કીધું ડીપી ન બદલાય આપણે. મેં કીધું મારું ડીપી બદલાય. મેં કીધું બદલાવીને બતાવો. મને કે તો લાય તારો મોબાઈલ હમણાં બદલાઈ દો. તો મેં કીધું એમ તો બદલાય આમ ન બદલાય કીધું. હમણાં ગપ્પાભાઈ મને કહે કે મારા ઘરવાળી યાર મારો ઝઘડો થઈ ગયો. મેં કીધું શેનો ઝઘડો થયો. અરે મને કે મારી ઘરવાળી આવી કે 2000 રૂપિયા આપો ને. તો મેં કીધું 2000 રૂપિયા અપાય એમાં કંઈ વાંધો નહીં. અરે મને કે સાંભળતો ખરો. મને કે મારી ઘરવાળી કીધું 2000 રૂપિયા આપો ને. મેં તો ઝઘડો ક્યાં થયો. મને કે ત્યાં જ ઝઘડાની શરૂઆત થઈ. મેં તો કેવી રીતના. એટલે કે ગપ્પાભાઈ કે મેં મારી ઘરવાળીને પૂછ્યું કે તારે 2000 રૂપિયાને શું કરવા છે. ત્યાં મારી ઘરવાળી બોલી મારે બ્યુટી પાર્લરમાં જવું છે. તો ગપ્પાભાઈ કે 2000થી શું થાય આલે કે 5000 લઈ જાય છે. પછી કે જે મગજમારી થઈ છે એ કહેવાય. બે દી કે મેં હોટલમાં ખાધું. બોલો હમણાં ગપ્પાભાઈ ને એની ઘરવાળી બે છે ને ખરીદી કરવા ગયા બજારમાં. ગપ્પાભાઈ ને એની ઘરવાળી બે ખરીદી કરવા બજારમાં ગયા ને તો ખરીદી કરતાં કરતાં ગપ્પાભાઈની વહુ બોલી એ કે હવે બધું ડુપ્લિકેટ આવે. જો કે હું મેકઅપ લઈ આવી ડુપ્લિકેટ નીકળ્યો છે. હું ઓલી લિપસ્ટિક લઈ આવી એ ડુપ્લિકેટ નીકળી છે. બંગડી લઈ આવી એ ડુપ્લિકેટ તૂટી જાય છે. કોઈ પણ વસ્તુ આપણે લાવીને બધું ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ જ આવે છે. કાંઈ વસ્તુ ઓરિજિનલ નથી આવતી, બધું ડુપ્લિકેટ જ આવે છે. તમે ગમે એ વસ્તુ જો હોય કે. તો ગપ્પાભાઈ કહે કે બધું ભલે ડુપ્લિકેટ આવતું હોય કે આ ગલોપ છે ને એ કાઢી અને હોલ્ડર માંગણી ભરાઈ તો કે જો તો પાવર ડુપ્લિકેટ આવે છે એને ત્યાં પૂરું કરાવ્યું. બોલો પણ એક ડોશીમાં શેરીમાં વાકા 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 હાલે જતા ડોશીમાં અને એક છોકરી એની મશ્કરી કરી. ડોશીમાં વાકા વાકા જતા હતા ને એટલે છોકરી એ મશ્કરી કરી માડી હું ગોતો છો. એટલે ડોશીમાં એ છોકરીને બહુ સારો જવાબ દીધો. ડોશીમાં એટલું કીધું કે હું મારું બાળપણ અને મારી જુવાની ખોવાઈ ગઈ છે ને એ ગોતું છું સાહેબ. એટલે આપણું બાળપણ આપણી જુવાની આપણને જે જિંદગી મળી છે અનમોલ ભેટ મળી છે ઈશ્વર દ્વારા તો આ વ્યર્થ ન હોઈ જાય એનું ધ્યાન રાખવું. હસતા રહેવું, આનંદ કરતા રહેવું, મોજ કરતા રહેવું અને હસતા રહેવું, આ વિડીયો માણતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદયે માફ કરજો. માત્ર તમને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.